આજે બુદ્ધિના દેવતા એવા ગણેશજીનો જન્મદિવસ અને એ જ દિવસે સૌથી વધુ બુદ્ધિ જે વિષયમાં જોયે એ વિષય બંને ભેગા થયા છે ખબર છે આજે કયો સબ્જેક્ટ છે ડેમોમાં રીઝનિંગ શું થાય રિઝનિંગ એટલે તાર્કિક એટલે ગુજરાતી ટ્રાન્સલેશન કરી સર ડોગ એટલે તો કે કૂતરું એવું નહીં પૂછતું રીઝનિંગ એટલે મેથ્સ રીઝનિંગ બે એક જ કે અલગ અલગ ગઈકાલ મેથ્સ ને તમારે કેવું રહ્યું શું ફરક મેથ્સ અને માં કે એક જ જેવું હોય આ છે ને અત્યાર સુધી ભણીને આવ્યા છો ગણિત ભણ્યા હશો બંધારણ ભણ્યા હશો ઇતિહાસ ભણ્યા હશો પણ રીઝનિંગ આજ સુધી ક્યારે ભણ્યા નહીં હોય તમારા માટે એકદમ નવું છે પણ એટલું જૂનું પણ છે કેમ કે આપણને કોમન સેન્સ ખબર જ હોય મામાની બેન ને શું કહેવાય હે માસી બી કહેવાય અને મમ્મી બી કેવાય સસરાની પુત્ર વધુ કોણ થાય પોતે જ ખાવ તમે તમારા સસરાનો જમાઈ કોણ થાય કેમ આટલું બધું વિચારવું પડે સસરા નથી હજી એટલે બરાબર છે તો આવું જે છે ને એ રીઝનિંગ માં હોય એટલે આ તમે ભણેલા નથી પણ એવું પણ નથી કે કોઈ દિવસ આ કોમન સેન્સ ની વાત છે તમે આમ થી સીધા જમણી બાજુ જાવ ને ફરીથી જમણી બાજુ વળી જાવ કઈ બાજુ આવો પાછા હતા ત્યાં ને ત્યાં અહીંથી આમ ગયા પછી જમણી બાજુ વળી બીજી વાર જમણી બાજુ વળ્યા એટલે પાછા અહીંયા આવે બોલો હા કે ને તો હવે આ જે બધી વસ્તુ છે ને એ બધું રીઝનિંગ કહેવાય જેની અંદર તમારે તમારે ખાલી લોજિક લગાવવાનું હોય એક વ્યક્તિ બેઠો છે એની જમણી બાજુની જમણી બાજુ બીજું કોઈ બેઠું છે અને એની ડાબી બાજુ ડાબી બાજુ બીજું કોઈ બેઠું છે તો એની જમણી બાજુ કોણ બેઠું હોય આ બધા સવાલો હોય આપણે દુઃખ કરશું પણ આ મેથ્સ અને રીઝનિંગમાં ફરક શું હોય મેથ્સમાં ખાલી ગણતરીઓ જ હોય અંદર ગણતરી પણ હોય અને લોજિક પણ હોય બરાબર ને આજે કયો વાર થયો મંગળવાર તમે મને કહી શકો અઢાર જાન્યુઆરી અઢારસો છપ્પન ના દિવસે કયો વાર હતો ના કહી શકો કહી દો ને તમને ખબર તો બીજા કોઈને ક્યાં ખબર બેન ચૌદ જાન્યુઆરી કયો વાર હતો આ વખતે ઉત્તરાયણ ના દિવસે હું તમને એક વાત કહું કેવી મજા આવે તમને કોઈ પણ વાર પૂછે અને તમે દસ સેકન્ડ માં જવાબ આપી દો આ તારીખ આ વાર હતો અને એ પણ સાચો ગમે એમ ક્રોસ ચેક કરી જવાબ આવે મજા આવે કે ના આવે હું ધાવો કેમ તમને કહું કઈ બડ ડેટ તમારી બારેક નવ્વાણું હું એમ કહું બાર ઓહ વિવેકાનંદના જન્મદિવસ સાથે જન્મદિવસ શેર કરાવું તમે વિવેકાનંદના જન્મદિવસ બી એક જ છે નહીં ખબર નહીં ખબર સરસ નેશનલ યુથ ડે છે બાર જાન્યુઆરી સારું ચાલો તમે જ્યારે ક્લાસ વન ટુ લેવલની પરીક્ષા આપો અને એમાં ઇન્ટરવ્યુ હોય ને ત્યારે પોતાની જન્મદિવસે કયું કઈ વાત મહાન છે એ ખબર હોવી જોઈએ બહુ પ્રશ્ન પૂછે લોકો સારું ચાલો આ કયા શરૂઆત થઈ રહી છે એવું કઉ આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે કયો વાર આવે આ કયું ચેપ્ટર છે કોઈ ખ્યાલ છે કેલેન્ડર જોયેલું બધા કેલેન્ડર કેલેન્ડર જોયેલું છે કે નહીં જોયેલું શું કહેવાય કેલેન્ડર ને ગુજરાતીમાં શું તારીખ્યું તારીખ્યું બોલે સરસ જાતે જાતે જે બનાવવું બનાવી દેવાના કોને ખબર ચાલો કેટલા દિવસ હોય કેલેન્ડરમાં અઠવાડિયામાં કેટલા દિવસ હોય સારું વર્ષમાં કેટલા મહિના હોય બાર કયા કયા એમાં ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય ખબર આમ જાન્યુઆરી ફેબ્રુઆરી માં ખબર હોવું છે હા સરસ આ આ ટેકરા ઉપર આવે એટલે કેટલા દિવસ અને અહીંયા આવે ખબર ને બધાને સરસ પછી કઈક કેલેન્ડર માં બે વર્ષ બે જાતના વર્ષ આવે કઈ કઈ જાતના વર્ષ આવે સાદું વર્ષ અને લીપ વર્ષ એટલે ત્રણસો છાસઠ દિવસ ઓકે ત્રણસો છાસઠ દિવસ અને સાદું વર્ષ એટલે સાદું વર્ષ એટલે

જે વર્ષ ચાર વડે ભાગી શકાય એને કયું વર્ષ કહેવાય કેવાય બોલો તો આને વડે તમે આ રીતે ભાગવા જશો ભાગ્યા કરશો તો ભાગાકાર ની ચાવી એવી છે ચાવી છે કે જેને જે વર્ષના અથવા જે સંખ્યાના છેલ્લા બે અંકને તમે ચાર વડે ભાગી શકો એ સંખ્યા આખી આખી ચાર વડે ભગાય બોલો હા કે ના તો શું તેવીસ ચાર વડે ભાગાય ભાઈ

કેમ કે આના છેલ્લા બે અક્ષર શું છે ભાઈ ચોવીસ અને ચોવીસ ને ચાર વડે ભગાય ના ભગાય ભગાય આવું કોને ખબર હોય જેને ઘડીઓ આવડતો હોય ને ચાર છ ચોવીસ બાકી તો રામ જાણે ભગાય કે ના ભગાય મને શું ખબર હે ચલો આ આ બે હજાર ને ચોત્રીસ નું જે વર્ષ છે એ લિપિયર કહેવાય કે ના કહેવાય બે હજાર ચોત્રીસ લિપિયર કેવાય ભાઈ આ કે ના બોલો જલ્દી કમન ફર્સ્ટ ચલો કેમ ના કહેવાય ચોત્રીસ માં છેલ્લે ચાર આવે છે એક્ઝેક્ટલી પાછળ શું હોવું જોઈએ બત્રીસ હોય તો ભગાય બોલો હા કે ના ચલો બધા લિપિયર એટલે ખબર તો પડે બધા હોશિયાર તો છો તમને વાત કહું તમારે કોઈ કહેવાની નહીં ભાઈ આ આ જે વર્ષ છે એકવીસો ને આઠ એ શું લિપિયર કહેવાય કહેવાય કે ના કહેવાય આ છેલ્લા આઠ ને ચાર વડે ભગાય પણ શું આ એકવીસો લિપિયર કહેવાય કે ના કહેવાય ઈસવીસન એકવીસો ના કહેવાય ઈસવીસન બે હજાર કહેવાય કે ના કહેવાય ઈસવીસન ઓગણીસો ના કહેવાય જો સદી વાળું વર્ષ હોય કયું વર્ષ હોય ભાઈ સદી વાળું વર્ષ હોય તો એને ચાર વડે નહીં એને શું કરવું પડે ભાઈ ચારસો વડે ભાગવા પડે એટલે જો આગળના અક્ષર આગળનો અક્ષર ચાર વડે ભગાય તો એ લિપિયર કેવાય બોલ હા કે ના ચલો મને એક વાતનો જવાબ દેજો ભાઈ આ લિપિયર છે તો બોલો આ છે હા કોણ બોલ્યું હા હા કોણ કોક બોલ્યું તો નો બેનમાંથી વાત આવ્યો કોને અઢાર ભગાય ચાર વડે ભાઈ ચલો નવો ઘડીયો બનાવો કેજવો પાછળ અમારે તો નવો ઘડીયો તમારો જેવો ઘડિયો નહીં બનાવતા ચલો ઓગણીસો નું વર્ષ ચાર વડે ભગાય ભાઈ બે હજાર એટલે આપણને કોમન એક વસ્તુ તો ખબર જ છે બોલો હા કે ના ઓકે બે હજાર ચાર માં લિપિયર આવે આ બે હજાર ચાર લિપિયર કહેવાય પછી બે હજાર આઠ કહેવાય બે હજાર બાર કહેવાય બે હજાર સોળ કહેવાય એટલે દર કેટલા વર્ષે લિપિયર આવે ચાર વર્ષ સરસ તમે બધા બહુ હોશિયાર છો તો મને ખાલી આ વાતનો જવાબ આવો આવું હમણાં એક વાર સ્ટેટમેન્ટ પૂછાયું કેલેન્ડરમાંથી દર ચાર વર્ષે આવે છે વિધાન સાચું કે ખોટું વિધાન સાચું કે ખોટું ભાઈ એક એક કરી બેના સાચું ખોટું સાચું ખોટું સાચું ખોટું સાચું ખોટું કેટલા સાચું વાળા હા અરે વાહ સરસ બધા બહુ હસિયાદ ખોટાવાળા કેટલા કોઈ નહીં સરસ તો આખો ક્લાસ બહુ હોશિયાર છે પરંતુ મને જણાવતા ખેદ થઈ રહ્યો છે કે બધે બધા તમે ખોટા છો આ વિધાન સાચું નથી ચલો કોઈ વિચારો બુદ્ધિને આમ જોર આપો કેમ એક્ઝેક્ટલી ભાઈ આ બે હજાર નું વર્ષ લિપિયર છે છે ને

પણ શું સરસ એનો મતલબ અઢારસો છું લિપિયર હતું પણ ચાર વર્ષ પછી લિપિયર આવ્યું નહીં સીધું ઓગણીસો ચાર માં આવ્યું બોલો હા કે ના અઢારસો છન્નું લિપિયર જે હતું સીધું ઓગણીસો આવ્યું કેટલા વર્ષે આવ્યું ભાઈ આઠ વર્ષ એટલે એવું જરૂરી નહીં કે દર ચાર વર્ષે લીપ આવે નોર્મલી ચાર વર્ષે આવે પણ વચ્ચે વચ્ચે જયારે સદી વાળું વર્ષ આવતું હોય શું આવતું હોય ભાઈ સદી વાળું વર્ષ આવતું હોય તો ક્યારેક ક્યારેક એવું પણ બને કે લીપ યર ચાર વર્ષની જગ્યાએ કેટલા વર્ષે આવે ભાઈ આઠ એટલે જો આ વાક્યની અંદર આવું લખેલું હોય સામાન્ય તહ કયું તહ ભાઈ સામાન્ય સામાન્યતઃ લીપ વર્ષ દર ચાર વર્ષે આવે તો સાચી વાત કે ખોટી વાત હા પણ દર ચાર વર્ષે આવે એવું કહેવાય તો સાચી વાત કે ખોટી વાત બંને વાક્યોમાં ડિફરન્સ ખબર પડે છે ભાઈ સારું ચલો હવે મને તમે એક વાતનો જવાબ આપો તમારામાંથી કેટલા લોકો ગુજરાતી છો બધા ગુજરાતી છો ને તો મને એક વાતનો જવાબ આપજો હું બે વાક્ય લખું છું બંને વાક્યો એક જ કે અલગ અલગ બરાબર આજ કયો વાર છે આજથી અને બીજું વાક્ય લખું છું આજથી એક માં પૂછ્યું સાત દિવસ બાદ કયો વાર આવશે અને એક માં પૂછ્યું આથી સાતમો દિવસ કયો વાર આવશે ગુજરાતી વાક્ય ગુજરાતી બધા જાણો છો તો એટલું તો ખબર પડી હશે કે બંનેનો જવાબ અલગ અલગ જ હોવો જોઈએ કે એક જ હોય એક માં સાત દિવસ સાતમો દિવસ પૂછ્યો એક સાતમો દિવસ પછીનો દિવસ પૂછ્યો બોલો હા કે ના આજે વાર કયો થયો ભાઈ મંગળવાર થયો ચલો પહેલા શું જવાબ આવશે સાત દિવસ પછીનો વાર આજ મંગળવાર છે બુધવાર સરસ બુધવાર સરસ બુધવાર બુધવાર મંગળવાર સાત દિવસ પછી બુધવાર સરસ બુધવાર બુધવાર સરસ બુધવાર બુધવાર સાત દિવસ પછી મંગળ સારું ચલો બુધ પછી હા બોલો બેન બુધવાર સરસ 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 બુધવાર બુધવાર બોલો બોલો બુધવાર બોલો જલ્દી બધાને કેટલા બુધવાર વાળા કેટલા સરસ અને મંગળવાર વાળા કેટલા સરસ સારું ચલો તો જાણીને મજા આવશે કે આમાં બુધવાર જવાબ આવે નહીં મંગળવાર વાળા હોશિયાર હતા ખાલી આ તો બધાને ખબર ના પડી જાય ને એટલે ચલો સમજવાનો પ્રયત્ન કરજો કેમ સમજાય અહીંયા થોડીક વાર રહો અને આજથી સાતમો દિવસ કયો આવે આજથી સાતમો દિવસ સોમ ઓકે સોમ અહીંયા જોઈ લો આજે કયો વાર છે ભાઈ મંગળવાર અહીંયા અહીંયા જોઈએ આજે મંગળવાર હોય તો એક દિવસ પછી કયો વાર આવે એક દિવસ પછી કયો વાર આવે લે બોલો તો ખરા લ્યા બે દિવસ પછી કયો વાર આવે ત્રણ દિવસ પછી ચાર દિવસ પછી છ દિવસ પછી સાત દિવસ પછી બાકી રહી ગયું બુધ ગુરુ શુક્ર શનિ રવિ છ દિવસ પછી આવ્યું એક બે ત્રણ ચાર પાંચ છ દિવસ પછી સો અને સાત દિવસ પછી ફરીથી કયો વાર આવ્યો ભાઈ મગજમાં બેસે છે આજે કયો વાર થયો મંગળ એક દિવસ પછી બુધવાર બે દિવસ પછી ગુરુવાર ત્રણ દિવસ પછી શુક્ર ચાર દિવસ પછી શનિ પાંચ દિવસ પછી રવિ છ દિવસ પછી સોમ સાત દિવસ પછી કયો વાર આવે મંગળવાર જ આવે બોલો હા કે ના ખબર પડે છે સાત દિવસ પછી તો એનો એ વાર આવે કેમ કે અઠવાડિયામાં કેટલા વાર હોય સાત એટલે સાત દિવસ સુધી તો આખું અઠવાડિયું ચાલશે અને એના સાત દિવસ પછી કે ને ત્યારે જઈને ફરીથી મંગળવાર નો મંગળવાર આવે બોલો કે ના મગજમાં બેસે છે ક્લિયર થાય છે આટલું અને અહીંયા બીજા નંબરનો કયો પ્રશ્ન પૂછ્યો છે સાતમો દિવસ કયો વાર હોય શું પ્રશ્ન પૂછવામાં આવે છે ભાઈ સાતમો દિવસ તો આજે કયો પહેલો દિવસ કયો છે આજે આજે પહેલો દિવસ કયો છે મંગળ બીજો દિવસ કયો થાય બુધ ત્રીજો દિવસ કયો થાય ચોથો દિવસ કયો થાય પાંચમો દિવસ કયો થાય છઠ્ઠો દિવસ કયો થાય અને સાતમો દિવસ કયો થાય શું થાય બોલો હા કે ના એટલે સાતમો દિવસ કે તો આજથી આગળનો દિવસ આવે સાત દિવસ બાદ કે ના મગજમાં બેસે છે ભાઈ ચાલો પૂછી સાત દિવસ બાદ મંગળવાર હશે હશે મંગળવારનો મંગળવાર હોય બોલો હા કે ના પેલું એકવીસ દિવસ પછી કયો વાર હોય અઠ્યાવીસ દિવસ પછી પાંત્રીસ દિવસ પછી આ શું સમજવાનું અચ્છા ઓગણ પચાસ દિવસ પછી કયો વાર હોય બેતાલીસ દિવસ પછી કયો વાર હોય પચાસ દિવસ પછી વાર આવું મંગળવાર ગુરુવાર ત્રણ દિવસ પછી આમ કરતા કરતા ચોત્રી પાંત્રી છત્રી ઓગણ પચાસ 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 આ રીતે નહીં કર્યું આવી રીતે કરી કોઈ બધાને એટલી ખબર કે પાર્થભાઈએ પ્રશ્ન પૂછ્યો છે આજથી પચાસ દિવસ પછી બોલો હા કે ના આજે કયો વાર લે મંગળવાર અને મંગળવારમાં માં પચાસ દિવસ પછીનો દિવસ પૂછ્યો છે તો આ પચાસ ના તમે બધા મગજમાં બે ભાગ પાડી દીધા બોલો હા કે ના પચાસ એટલે તમે બધા ઓગમ પચાસ વાર એક કર્યો છે બોલો હા કે ના હું તમારા મન ની અંદર ઘુસી ઘુસી ને જોઈ આવ્યો અને બધાને ખબર કે મંગળવારમાં માં ઓગણપચાસ દિવસ એડ કર્યો તો ફરીથી કયો વાર આવે ભાઈ મંગળવારના ના ઓગણપચાસ દિવસ પછી તો કયો વાર આવશે મંગળવારનો મંગળવાર જ આવે બોલો હા કે ના

એ આખા અઠવાડિયા કરતા એક દિવસ વધારાનો છે એટલે પચાસ દિવસ એડ કરવાના હોય તો હું પચાસ દિવસ એડ કરીશ નહીં પચાસ ખાલી કેટલા એડ કરીશ હું તમને એવું આજે કયો મંગળવાર છે તો આજથી આડત્રીસ દિવસ પછી કયો વાર હોય આવો પ્રશ્ન છે જો આજે મંગળવાર હોય તો આજથી આડત્રીસ દિવસ પછી કયો વાર હોય શું કરશો તમે આડત્રીસ નું કેટલા બાદ કરશો છત્રીસ ક્યાંથી આવે કેટલા ઉમેરશો આપણને ખબર કે આડત્રીસ દિવસ ની અંદર કેટલા અઠવાડિયા આખા આવી જાય સાત સાત દિવસના સાત નો બોલો મગજમાં મગજમાં સાત નો બોલો આડત્રીસ ની વેલ્યુ વધી ના જવી જોઈએ બોલો સાત પંચા પાંત્રીસ સાત દિવસ નું એક અઠવાડિયું પાંચ અઠવાડિયા તો એક્ઝેક્ટ પાંત્રીસ દિવસ પછી કઈ તંબુરો જવાબ બદલાય આપણો હું તમને એવું કહું મંગળવાર માં પાંત્રીસ દિવસ પછી કયો વાર આવે કયો વાર આવે મંગળવાર નો મંગળવાર આવે બોલો તો આ કઈ રીતે ભાગ પાડશો ભાઈ એટલે શું કરશો ત્રણ મગજમાં બેસે છે અને મંગળવાર વત્તા પાંત્રીસ એટલે તો કયો જવાબ થાય ભાઈ મંગળવાર માં પાંત્રીસ દિવસ એડ કરો તો કયો વાર આવે મંગળવાર નો મંગળવાર આવે બોલો હાકે ના કરવાના ભાઈ ત્રણ દિવસ બે દિવસ કરો તો અને ત્રણ દિવસ કરો તો શુક્રવાર તો મંગળવાર માં દિવસ પછી કયો વાર આવે ભાઈ શુક્રવાર બોલો હા કે ના ચાલો લખીને બતાવો મને ત્રણ દાખલાઓ તમે લખવા પૂછો કાગળ પેન કાઢો બધા ऊपर हेडिंग मार दो के लेंडर मरेगु टाइटन ओके जो आज है शनिवार हो तो 23 दिवस बाद તો ત્રેવીસ દિવસ બાદ કયો વાર આવે બીજો સવાલ લખો જો આજે બુધવાર હોય તો એકાવન દિવસ બાદ કયો વાર આવે જો આજે શનિવાર હોય ત્રીજો જો આજે શનિવાર હોય તો સો દિવસ બાદ કયો વાર આવે ચલો ત્રણે ત્રણ ના હું ના આવું છું પેલા તો મગજમાં એટલું વિચારી લો સાત ના ઘડિયા કરતા કેટલા વધાર છે અરે વાહ શું કર્યું ખાલી એમ તમને હાલ ખબર પડી કે તમને લખી એકવીસ હું હાલ તો તમને ખબર પડી કે અઠવાડિયા પછી વાંચો ખબર પડી જોઈએ ત્રણે ત્રણ માં બે બે આવી આઈ જા બધામાં શું વાત છે બહુ હશે લોકો છો બધા તો તમારા સીસી ની જે નવી પરીક્ષા ક્લાસ થ્રી ની લેવાની છે એની પેટર્ન તો ખબર છે ને કેટલા વિષય હોય કયા વિષયના કેટલા માર્કસ હોય એવું ખબર શું હા તો હું તમને એ પેલા યાદ કરાવું કેમ કે એ જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી આ ભણવામાં રસ નહીં આવે અત્યાર સુધી વર્ગ ત્રણ ની પરીક્ષાઓમાં એક પેપર હોય પેપર પાસ એટલે પરીક્ષા પૂરી પછી કાં તો કોમ્પ્યુટર ટેસ્ટ હોય ને એવું બધું હોય હવે એવું નથી હવે પ્રિલિમ્સ ને મેઇન્સ બંને હશે ખબર ને બધાને બરાબર ને અને એમાં પહેલા કેવું હતું કે ની અંદર વિદ્યાર્થી તૈયારી ચાલુ કરે એટલે દસ દસ વિષયો હોય હે ને ગણિત હોય રિઝનિંગ હોય ગુજરાતી હોય ઇંગ્લિશ હોય ભૂગોળ હોય વિજ્ઞાન હોય પછી ઇતિહાસ હોય સાંસ્કૃતિક વારસો હોય વિજ્ઞાન હોય જનરલ હેલ્થ હોય સાયન્સ એન્ડ ટેક હોય કરંટ અફેર હોય સ્પોર્ટ્સ હોય અઢળક જાતના વિષયો આવતા પણ હવેથી એવું હશે નહીં પ્રિલિમ્સ ની અંદર ખાલી ચાર વિષય કોઈ ખબર કયા કયા ચાર વિષય કયા કયા મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગ્રામર અને બરાબર એમાં આ બાપુ કેટલા માર્ક્સ ના હોય ગુજરાતી બાપુ કેટલા માર્કસ ના હોય પંદર માર્ક્સ નું ગુજરાતી આવે કેટલા કેટલા માર્ક્સ 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 નું 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 આવે 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 ઇંગ્લિશ બોલો હા કે ના પંદર ને પંદર ત્રીસ લોકો મેથ્સ અને ને અલગ સમજે છે પણ મારા મતે તો મેથ્સ અને રીઝનિંગ આમ જોવા જઈએ તો બંને સેમ જ છે જીપીએસસી માં તો ખાલી એક જ સબ્જેક્ટ લખેલો કયો લખેલો હોય સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એમાં મેથ્સ આવી જાય રીઝનિંગ આવી જાય બરાબર પણ આમાં બે અલગ અલગ ગણીએ અલગ અલગ ના ગણીએ તો સો માંથી મેથ્સ રીઝનિંગ કેટલા માર્ક્સ નું થાય ભાઈ કેટલા માર્ક્સ નું થાય સિત્તેર માર્ક્સ નું થાય કેટલા માર્ક્સ નું થાય સિત્તેર અલગ અલગ ગણીએ તો સિત્તેર માંથી ગણિત કેટલા માર્ક્સ નું છે ભાઈ તમારું ત્રીસ અને અત્યારે આપણે જે સબ્જેક્ટ લેવાના છીએ એને કહેવાય કિંગ ઓફ સીસી બરાબર ને કિંગ કોણ કહેવાય બાપુ ડોન ચાલીસ માર્ક્સ ના બરાબર ને અને હવે એ ચાલીસ માર્કસ ના છે તો આપણી તૈયારી પણ કેવી હોવી જોઈએ ખતરનાક હોવી જોઈએ એટલે આજનો જેમ કે હું બોલતો નહીં શુભ દિવસે પણ સમજી લેજો આ જ સબ્જેક્ટ છે આ બે સબ્જેક્ટ જ કે જે તમારા પાસ થશો કે વધુ પ્રયત્ન કરશો એનું કારણ બનશે બરાબર ને એટલા માટે અને મજાની વાત એ છે કે દુનિયાના સૌથી સરળ સબ્જેક્ટ નું લિસ્ટ બનાવીએ કોનો લિસ્ટ બનાવીએ સૌથી સહેલામાં સહેલો સબ્જેક્ટ નું લિસ્ટ બનાવીએ તો એમાં પહેલા નંબરે કોણ આવે ખબર તમને રીઝનિંગ આવે ખબર છે પણ મજાની વાત એ પણ છે કે દુનિયાના સૌથી અઘરા સબ્જેક્ટ નું લિસ્ટ બનાવો તો પહેલા નંબરે કોણ આવે તો એ બાપુ ડોન જ આવે બરાબર એટલે આમ જોવા જઈએ તો સૌથી સરળ પર રીઝનિંગ પણ રીઝનિંગ કોને અઘરું લાગે રીઝનિંગ ગોખવાનું હોય બે જાતના વિદ્યાર્થીઓ હોય એક ગોખણિયા હોય ગોખી જ નાખે કઈ મગજ વાપરવાનું જ નહીં અશોક હતા 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 કઈ રીત સો ભાઈ એવું બધું વિચારવાનું જ નહીં હતા બરાબર ને તો એ લોકોને એવા સબ્જેક્ટ યાદ રહે પણ જે ગોખણીયા લોકો છે એને ક્યારે રીઝનિંગ આવડે નહીં કેમ કે રીઝનિંગ અને મેથ્સ આ બે જ સબ્જેક્ટ તમારા સિલેબસમાં એવા છે જે શું માગે તમારું મગજ બુદ્ધિ માંગે બીજા બધા ખાલી યાદશક્તિ માંગે હા ભાઈ આખો ફકરો ગોખી ગોખી મારે મારે બરાબર ને પણ અને ગોખવાથી થાય નહીં એને સમજવું જ પડે કેલેન્ડર ચાલુ કરે એટલે ખબર પડવી જ જોઈએ કે વધારાના દિવસના કારણે દિવસ ચેન્જ થાય બાકી અઠવાડિયા ગમે એટલા એડ કરીએ તો દિવસ ચેન્જ થાય નહીં આજે મંગળવાર છે તો પાંત્રીસ દિવસ પછી કયો વાર આવશે તો એ પાંત્રીસ દિવસ એટલે પાંચ અઠવાડિયા એક્ઝેક્ટલી એક અઠવાડિયું પડે એટલે એનો દિવસ પરથી આવે આ કોન્સેપ્ટ સાથે કરો તો જ ખબર પડે નહીં તો કઈ ખબર પડે નહીં મગજમાં બેસે છે એટલે આ રીઝનિંગ તો તમારી વર્ગ ત્રણ ની પાછી મેઇન્સ માં પણ આવવાનું છે બરાબર ને એટલા માટે આપણું જે રીઝનિંગ છે ને એ તો આમ જબરજસ્ત જ્યારે જ્યારે રીઝનિંગ નું લેક્ચર આવે ત્યારે બધાય મસ્ત ચાંદ રોટલો ખાઈ ના શું ખાઈ ના સવારે ઉઠીને ચાંદ રોટલો એટલે આમ 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 સિંહો બેઠા હોય ને એવું લાગવું પડે અમારે મેથ્સ ની બેચ હોય ને મેથ્સ પણ સબ્જેક્ટ લો તો મેથ્સ ની બેચ હોય ત્યારે આમ આખા ગામમાં ખબર પડે આખા ગામમાં ગામમાં નીચે સરગાસનમાં આપણે નીચે કોઈ ચા પીતો હોય ને તોય ખબર પડે કે અત્યારે વેબ લેક્ચર ચાલે બોલો હે છોકરાઓની બુમા બૂમ એવી હોય અને બુમા એટલે ખોલી નિશન સેવી નહીં હું ખાલી નાના નાનો સવાલ પૂછું બોલો ભાઈ પચાસ દિવસમાં વધારાના દિવસ કેટલા કહેવાય આખો ક્લાસ ઉછળી બોલો કે એક દિવસ તારે મજા આવે બરાબર આ તો તમે નવા નવા છો એટલે હજી પહેલા દિવસે માની લો તું શરમાતા હશો બાકી ભણવામાં શરમ રાખો તો શરમ અને ભણવું બેક સાથે થઈ શકાય નહીં એટલે હળવેક થી કઉન કહેતા નહીં રીઝનિંગ ના શરમ બની જવાનું કેવું બની જવાનું લે સર મૂકી નાવાનું શરમ ને કાનો હોય માતરે ના હોય હોય ભાઈ આપણે એવું થઈ જવાનું કાંઈ લેવા દેવા જ નહીં બરાબર ને એ આજુબાજુ ના જોવો ને તો જ શરમ છૂટી જાય મારી બાજુમાં વાળો શું વિચારશે મારી બાજુ વાળી શું વિચારશે આવું બધું વિચારશો ને તો વિચારતા વિચારતા રહી જશે પછી છેલ્લે એવું જોઈએ મારા મા બાપ શું વિચારશે એ તો ખાલી બરાબર ને ચલો તો આપણે આવું રીઝનિંગ કરવાનું છે જે તમને મફતિયા માર્ક્સ આપવાનું છે ચલો કેટલા લોકોને જવાબ આવી ગયા બધે ત્રણે ત્રણ સવાલમાં શું આવ્યો ભાઈ પહેલા દાખલા શું જવાબ આવ્યો સોમવાર આજે કયો વાર હતો શનિવાર શનિવાર માં કેટલા દિવસ પછી ત્રેવીસ તો આપણે બીજું કઈ ના કરવાનું હોય ત્રેવીસ ના ખાલી બે ભાગ પાડવાના હોય બરાબર ને ત્રેવીસ દિવસ પછી કયો વાર હોય તો ત્રેવીસ દિવસમાં આપણને ખબર પડે કે એક્ઝેટલી જેટલા અઠવાડિયા આખે આખા હોય એનાથી આપણને કંઈ તંબૂરો ફરક પડે નહીં તો આ ત્રેવીસ દિવસની અંદર અઠવાડિયાના દિવસો કેટલા કહેવાય સાત ચૌદ અને એકવીસ તો આ આગળ શનિવાર હોય તો એકવીસ દિવસથી આપણને કંઈ ફરક પડે ભાઈ ના તો અલ્ટિમેટલી આ ત્રેવીસ દિવસની અંદર વધારાના દિવસ કેટલા કહેવાય ભાઈ કેટલા કહેવાય લ્યા બોલો હાકે ના આટલું મગજમાં બેસે છે આજ એ છે જેના કારણે મારો જવાબ બદલાય છે બોલો હવે જુઓ તમે શનિવાર તો એડ કરો તો કયો વાર આવે ભાઈ સોમવાર બોલો હાકે ના પછી આજે કયો વાર છે બીજા દાખલામાં અને કેટલા દિવસ પછી કીધું છે એકાવન ચલો હવે સાત નો ઘડિયો બોલો 51 ની વધી જવું જોઈએ ભાઈ પેપર ઘરે લાઈન પૂરું બરાબર ને પેપર આપણે ઘરે આપતા નથી એવું કહે છે બેન તમે શાંતિ થી ઘરે પેપર લખીને આવો કાલ દઈ એવું કહે છે આપણને ના આપડે જે પેપર હોય એ ઘરે લાઈન જો પૂરું ના કરવું હોય તો એકાવન દિવસ એડ કરાય નહીં એકાવન દિવસની જગ્યા કેટલા દિવસ એડ કરાય બે આ અઠવાડિયાના ઓગણપચાસ દિવસ કરતા બે શું છે ભાઈ વધારાના છે એટલે આને કયા દિવસો કહેવાય વધારાના દિવસ કહેવાય અને ઇંગ્લિશમાં આને ઓડ ડેઝ કહેવાય શું કહેવાય મગજમાં બેસે છે અને છેલ્લો મેં તમને દાખલો આપ્યો સો સો એટલે કેટલા અઠવાડિયા આખા થયા ભાઈ ચૌદ સિત્તા અઠાણું એટલે ચૌદ અઠવાડિયાના કેટલા દિવસ અઠાણું નસીબ થી બધાની અંદર વધારાના દિવસ કેટલા આયા છે ભાઈ બે આયા છે હવે હું તમને આવું તો તમને ખબર પડી ગઈ કે વધારાના દિવસ એડ કરવા એટલે મેઇન આની અંદર શું છે વધારાના દિવસ ઓળખવા બોલો આ કે ના તો હવે આ રકમ ના લગતા મન ખાલી તમે એટલું કહેતા રહેજો કે આની અંદર વધારાના દિવસો કેટલા કહેવાય ચલો બોલો બેન વાત કરવાના ક્યાં કીધા ક્યારે કીધા બાદ એટલે બાદ બાકી વાળું બાદ નહીં ત્રેવીસ દિવસ પછી કયો વાર આવે બાદ શું છો ના મંગળવાર આજ આજથી સાત દિવસ બાદ બુધવાર ના આવે એટલે તમને ફરીથી ગણાવ્યું આજે કયો વાર છે આજે કયો વાર છે બેન મંગળવાર છે બોલો હા કે ના તો આજથી એક દિવસ બાદ કયો વાર આવે બુધવાર કહેવાય આજથી આજથી એક દિવસ પછી એટલે કાલે તો એક દિવસ બાદ કયા વાર આવે બુધવાર બે દિવસ બાદ ગુરુ ત્રણ દિવસ બાદ શુક્ર ચાર દિવસ બાદ શનિ પાંચ દિવસ બાદ રવિ છ દિવસ બાદ સોમ અને સાત દિવસ બાદ ફરીથી મંગળનો મંગળ આવે સાત દિવસ બાદનો દિવસ પૂછે તો મંગળવાર આવે મગજમાં બેસે છે શું કહું છું એ સાત દિવસ પછી મંગળ પ્લસ એક બુધ આવે નહીં ત્યાંથી જ આપણે ચેપ્ટર ની શરૂઆત કરી આ ક્લિયર થાય છે પહેલા સાત દિવસ પછી નહીં તો આપણે હજી પ્રેક્ટિસ કરશું એટલે થાય રાખશે તો દર સાત દિવસ પછી એનો એ વાર ફરીથી આવે બોલો હા કે ના તો ધારો કે આ પચાસ દિવસ હું તમને પૂછું કે આજથી પચાસ દિવસ પછી કયો વાર આવે તો ઓગણ દિવસ પછી તો ફરીથી મંગળવારનો મંગળવાર આવવાનો છે બોલો હા કે ના ક્લિયર થાય છે બેન ઓગણ દિવસ બાદ ફરીથી મંગળવાર આવે અહીંયા જુઓ બેન એ ત્યાં નહીં આવે જવાબ અહીંયા આવશે ઓગણપચાસ દિવસ બાદ મંગળવાર તો પચાસ દિવસ બાદ બુધવાર મગજમાં બેસે છે ક્લિયર થાય છે હજી થોડી ઘણી બધી પ્રેક્ટિસ કરી હજી તો ચેપ્ટરની શરૂઆત કરી ચેપ્ટર શરૂઆત ક્યારે થયું કહેવાય ખબર જ્યારે હું તમે એવું શોધવાનું ચાલુ કરશો કે અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના દિવસે કયો વાર હતો ત્યારથી ચેપ્ટર સ્ટાર્ટ થાય હજી તો આપણે વિષય પ્રવેશ અને પ્રસ્તાવના ચાલુ છે બરાબર એની અંદર વધારાના દિવસ શું છે આજ સમજવાનું છે આજ મેઈન જો ખબર પડતી થઈ જાય ને પછી ચેપ્ટર पूरु। चलो मैंने एक बात नो जवाब आवाज़ जो भाई। लाखों एक दाखलों, एक काम करो थो, थोड़ा दाखला नहीं प्रैक्टिस करी है जो आज रविवार होए। जो आज रविवार होए, तो बावीस दिवस पची हाँ बाद नहीं बोलता भाई। मिस कंफ्यूजन था। जो आज रविवार होए, तो बावीस दिवस पची का वार आपसे। સોમવાર સોમવાર કયો વાર આવ્યો સરસ ચલો બેન કયો વાર આવ્યો નહી તો પાકું ખબર પડે રે સોમવાર આવે છે બેન ને જો ક્રોસ ચેક કરવું તો કરી શકીએ આપણે બેન આજે પહેલી તારીખ હોય સમજો કે આજ કઈ તારીખ છે સમજો કે પહેલી તારીખ છે એક ઓગસ્ટ છે બરાબર તો બાવીસ દિવસ પછી કઈ તારીખ આવે આજે હે ત્રેવીસ ઓગસ્ટ આવે સરસ સમજવાનો પ્રયત્ન કરજો બેન બાવીસ દિવસ પછી કહેવાય ને હવે ધારો કે પહેલી ઓગસ્ટે રવિવાર હોય ને તો ત્રેવીસ ઓગસ્ટ તમારે કયો વાર આવ્યો અભિયાન કયો વાર આવ્યો સોમવાર આવ્યો ને તો તમારો જવાબ જોવો હોય તો જોઈ લેજો એક તારીખ નો અને ત્રેવીસ તારીખ નો જે પણ વાર હશે ને એક જ દિવસ નો ગેપ હશે આ રવિ હોય તો સોમ હોય આ સોમ હોય તો મંગળ હોય આ મંગળ હોય બુધ હોય ક્રોસ ચેક કરવું હોય ને તો આપણે આમાં કરીએ ચલો જુઓ એક તારીખ ને મંગળવાર છે એક તારીખ ને મંગળવાર છે બેના તો ત્રેવીસ તારીખ ને બુધવાર આવ્યો એક જ દિવસ નો ગેપ કેમ કેમ કે એક તારીખ ના બાવીસ દિવસ પછી નો પ્રશ્ન પૂછ્યો છે તો બાવીસ દિવસ એટલે આપણને ખબર પડે કે બાવીસ દિવસ એટલે વધારાના દિવસ કેટલા થાય એક બાવીસ દિવસ પછી એક દિવસ એડ થાય તો આજે મંગળવાર હોય તો ત્રેવીસ તારીખે બુધવાર હોય આવે છે ક્લિયર થાય છે ચલો જો હજી દાખલાઓ કરીએ એટલે વધુ પ્રેક્ટિસ થશે લખો એક દાખલો તો પછી જો આજે ગુરુવાર હોય તો વીસ દિવસ પછી કયો વાર આવે જો આજે ગુરુવાર હોય વીસ દિવસ પછી કયો વાર આવે કયો વાર આવે તમે દિવસમાં શું કર્યું સરસ મને વીસ દિવસ પછીનો વાર પૂછ્યો છે તો વીસ દિવસ એટલે હું આવું કરી શકું એમાં કોઈ સંકાન સ્થાન છે નહીં કે આજે વીસ દિવસ પછીનો દિવસ પૂછ્યો છે તો ચૌદ દિવસ પછી ફરીથી એનો એ ચૌદ પ્લસ છો આવું કરવું જ કરી શકાય આજે કયો વાર કીધો છે આપણને રકમમાં ગુરુવાર ગુરુવાર ના ચૌદ દિવસ પછી ફરીથી ગુરુવાર આવે પછી છ દિવસ બાકી રહ્યા તો શુક્ર શનિ રવિ સોમ મંગળ ને બુધ બોલો હા કે ના આવું કરવું કરાય પણ આવું દિવસ પછી કયો વાર તો હું તો આમ જ ગણતરી કરું કે ભાઈ આજે ગુરુવાર છે તો સાત ચૌદ ને એકવીસ દિવસ પછી કયો વાર આવશે ગુરુવાર નો ગુરુવાર એકવીસ દિવસ પછી ગુરુવાર તો વીસ દિવસ પછી એક દિવસ પહેલાનો દિવસ છે તો બુધવાર બોલો હા કે ના તો પછી આ ને આ રીતે પણ કરાય એકવીસ માઈનસ એક મગજમાં બેસે છે એટલે એકવીસ દિવસ પછી એ ગુરુવારનો ગુરુવાર ગુરુવાર માઇનસ એક એટલે કયો વાર થાય બુધવાર થાય બોલો હા કે ના મગજમાં બેસે છે તો હવે તમે ખાલી ચોપડો વોપડો બંધ કરી અને આની અંદર વધારાના દિવસ કેટલા કહેવાય એક ખાલી તમારે બંધ કહેવાનું દંડ થાય છે બીજું કંઈ મગજમારી કરવાની જરૂર છે નહીં ચલો ઓગણત્રીસ દિવસમાં વધારા દિવસ કેટલા કહેવાય માં એક અવાજ બરાબર બરાબરની અમદાતો કેટલા કહેવાય કેમ એક કહેવાય સાચો કઠ્યાવીસ પ્લસ વન બોલો હા કે ના કોઈ મને કહી શકે આડત્રીસ દિવસમાં વધારાના દિવસ કેટલા કહેવાય ત્રણ કેમ ત્રણ કહેવાય સાત પાંચ પાંત્રીસ પ્લસ ત્રણ કોઈ મને કહી શકે એકતાલીસ દિવસમાં વધારાના દિવસ કેટલા કહેવાય એકતાલીસ છ કાં માઇનસ વન બોલો હા કે ના સાત પાંચ પાંત્રીસ પ્લસ છ અને કાં તો સાત છ બેતાલીસ માઇનસ એક બોલો હા કે ના મગજમાં ઘુસે છે કોઈ મને કહી શકે કે ભાઈ નવ્વાણું દિવસની અંદર વધારાના દિવસ કેટલા થાય એક કેમ એક ચૌદ સિત્તા અઠાણું પ્લસ એક આવું કોને ખબર હોય જેને સાત નો ઘડીયો આવડતો હોય બોલો હા કે ના કોઈ મને કહી શકે 58 દિવસમાં કેટલા વધારાના દિવસો હોય મને કહી શકે એકત્રીસ દિવસમાં કેટલા વધારાના દિવસ હોય ત્રણ હોય કેમ એકત્રીસ દિવસમાં ત્રણ પ્લસ ત્રણ ત્રીસ કેટલા હોય દિવસો

પહેલી જાન્યુઆરી એ મહાદેવજી નો સોમવાર છે બરાબર ને તો કોઈ મને કે એકત્રીસ જાન્યુઆરી એ કયો દિવસ હોય કોઈ વર્ષની પહેલી જાન્યુઆરી એ સોમવાર છે કયો વાર છે ભાઈ સોમવાર છે તો એકત્રીસ જાન્યુઆરી એ કયો વાર હોય આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે કયો વાર હોય ગુરુવાર હોય તો તમે બધા નાનકડી ભૂલ કરો છો અહીંયા જોજો અહીંયા જોજો આ પહેલી તારીખના કેટલા દિવસ પછી એકત્રીસ તારીખ આવે ભાઈ ત્રીસ તારીખ પછી આવે બોલો હા કે ના આ ત્રીસ દિવસ પછીનો અત્યાર સુધી હું સીધી ભાષામાં પૂછતો તો તમને કે આજથી ત્રીસ દિવસ પછી કયો વાર આવે હા પણ અહીંયા સીધું સીધુંની તારીખ ચાલી છે તો એક તારીખના કેટલા દિવસ પછી એકત્રીસ તારીખ આવે ભાઈ ત્રીસ દિવસ તો હવે ત્રીસ દિવસની અંદર વધારાના દિવસ કેટલા હોય કેટલા હોય બે મગજમાં બેસે છે બે દિવસ એડ કરીએ તો કયો જવાબ આવે ઘણા બધા કેવું કરે ખબર ખાલી આ એકત્રીસ ને જોવે આ એકત્રીસ છે એટલે સીધો ત્રણ એકત્રીસ માં ત્રણ પણ એકત્રીસ ના જોવાનું હોય અહીંથી અહીં કેટલા દિવસ છે નહી તો ખાલી જો એકત્રીસ જોવાના હોય તો આ એક કે હું તો શું મંદિરા વગર બેઠો છું તો આ તો તમે કેવું કર્યું આ એક જાન્યુઆરી જગ્યાએ પાંચ જાન્યુઆરી કીધી હોત પાંચ જાન્યુઆરી સોમવાર તો એકત્રીસ જાન્યુઆરી કયો વાર આંધુ જોઈ જ નહીં તો તો ગમે એવું થાય તમારે એકત્રીસ જાન્યુઆરી દિવસ તો ગુરુવારનો ગુરુવાર જ આવે મગજમાં મેં બેસા શું કહું છું એટલા માટે ખાસ કઉ છું કે તમારે આ બંને વચ્ચેનો ડિફરન્સ જોવાનો થાય ચલો જલ્દી કમન ફાસ્ટ મને જવાબ આપજો ભાઈ ધારો કે કોઈ મહિનાની ત્રીજી માર્ચે ત્રણ માર્ચે કયો વાર રાખો છે ભાઈ બોલો કયો વાર રાખો શનિવાર રાખી તમે કોઈ રાખી ત્રણ માર્ચે શનિવાર હોય તો કોઈ મને ભાઈ કે અઢાર માર્ચે કયો વાર હોય શનિવાર જ હોય સરસ ખાલી શું વિચારવાનું કેટલા દિવસ પછી નો વાર પૂછ્યો છે ભાઈ ત્રણ માં કેટલા એડ કરીએ તો અઢાર આવેલા પંદર તો ultimately પંદર દિવસ પછી નું મને પૂછ્યું છે પણ પંદર દિવસ પછી કયો વાર હોય પંદર દિવસ એટલે આમાં વધારાના દિવસ કેટલા કહેવાય લ્યા એક શનિવાર માં ખાલી કેટલા દિવસ એડ કરવાના એક શનિવાર ને કેટલા થાય રવિવાર મગજ માં બેસે છે ચલો ધારો કે આજે આજે કઈ તારીખ થઈ ઓગણીસ નવ ઓગણીસ નવ ને કયો વાર છે ભાઈ મંગળવાર ભાઈ જો ઓગણીસ નવ ને મંગળવાર હોય તો ત્રીસ નવ ના દિવસે એડ કરી ત્રીસ આવે જલ્દી કમન ફાસ્ટ અગિયાર દિવસ એડ કરી બોલો હા કે ના પણ અગિયાર એટલે કે તમે એક બે ત્રણ ચાર પાંચ છ આમ કરી અગિયાર એડ કરવા જશો તો કે ના અગિયાર ની અંદર વધારાના દિવસો કેટલા કહેવાય કેટલા કહેવાય અગિયાર દિવસમાં અઠવાડિયા કેટલા આવે એક અઠવાડિયું સાત દિવસ એટલે કેટલા દિવસ ખાલી એડ કરવાના મારે બોલો ભાઈ મંગળવારમાં માં ચાર દિવસ એડ કરીએ તો બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો આપણે ચેક કરીને જોઈએ હો ભાઈ કે ખરેખર આપણો જવાબ સાચો આવે છે પાર્થભાઈ અહીંથી ફેંકો ફેંકી કરે છે જોજો ભાઈ અહીંયા જો મારી પાસે આ શું છે હું છે આ

ખબર ને બધા સેટરડે શનિવાર ખબર ના તો તમાર શનિવાર આમાં તો સેટરડે આવ્યો સેટરડે શનિવાર થાય ખબર ને ને હે મગજમાં બેસે છે એનો મતલબ આપણે જે જવાબ લાવીએ છીએ કેવા આવે છે બેના એકદમ સાચા આવે છે મગજમાં બેસે છે શું કહું છું એ સારું ચાલો હવે તમે મને કહો લખો એક દાખલો જો કોઈ વર્ષની પાંચમી જાન્યુઆરીએ બુધવાર હોય પાંચમી જાન્યુઆરીએ બુધવાર હોય તો તે જ વર્ષની ઓગણત્રીસમી જાન્યુઆરી તો તે જ વર્ષની ઓગણત્રીસમી જાન્યુઆરીએ કયો વાર હોય

પાકો સરસ બેના શનિવાર શનિવાર બેના આપણે આવ્યો સરસ શનિવાર આપણે ના સરસ બહુ સરસ શનિવાર શું કરવાના બાજુ તમને આ શીખવાડવાનું નહીં ચલો અરે વાહ શનિવાર સરસ ચલો ભાઈ આપણને કઈ તારીખ નો સવાલ પૂછ્યો આપી આપી કઈ તારીખ નો આપ્યો છે ભાઈ કઈ તારીખ પાંચ જાન્યુઆરી કયો વાર આપ્યો છે કયો બુધવાર અને પૂછ્યો છે કયો ભાઈ ઓગણત્રીસ જાન્યુઆરી અલા મારા ભાઈ પાંચ થી ઓગણત્રીસ જવાનું હોય તો પાંચ માં કેટલા દિવસ એડ કરું તો ઓગણત્રીસ આવે ચોવીસ એટલે મને ચોવીસ દિવસ પછીનો વાર પૂછ્યો છે બોલો હા કે ના મગજમાં બેસે છે મને એક વાતનો જવાબ આવ્યો ચોવીસ દિવસ એટલે આપણને ખબર પડે કે આ ચોવીસ માંથી એકવીસ દિવસ થી તો મને કઈ તમુરો ફરક પડતો નથી મને ફરક ખાલી કોનાથી પડે છે ભાઈ ના તો કેટલા દિવસ દિવસ એડ એડ કરવાના કરવાના કયા કયા ગુરુ શુક્ર અને શનિ તો મારો જવાબ કેટલો આવશે ભાઈ બેસે છે મગજમાં આ તો આપણે હજી મહિનામાં મહિનામાં જ રહીએ છીએ મહિનામાં મહિનામાં જ રહીએ છીએ ને આપણે મહિનાઓ બદલીએ જો મને એક વાતનો જવાબ આવે જો ભાઈ આ બાજુ જુઓ બધા ધારો કે આ બાજુ જોજો ભાઈ ત્રણ નહી એક એક માર્ચ લઉં છું કઈ માર્ચ લઉં છું એક માર્ચ એક માર્ચ માંથી એકત્રીસ માર્ચ જવું હોય તો કેટલા દિવસ એડ કરવા પડે ત્રીસ દિવસ બોલો હા કે ના અને પેલી એપ્રિલ જવું હોય તો એકત્રીસ બોલો હા કે ના કેમ એકત્રીસ કેમ કે માર્ચ મહિનો કેટલા દિવસનો છે ભાઈ એકત્રીસ એકત્રીસ દિવસનો છે તો પહેલી માર્ચનો મને કઈક વાર આપ્યો હોય પહેલી માર્ચનો વાર આપ્યો હોય કે એક માર્ચના દિવસે સમજો કે મંગળવાર છે કયો વાર છે ભાઈ અને મને એવો પ્રશ્ન પૂછે કે પહેલી એપ્રિલે કયો વાર આવે તો પછી મારે એવું જ સમજવાનું હોય કે મારે માર્ચ મહિનાનો વાર મને આપેલો છે એપ્રિલનો પૂછ્યો છે માર્ચ કેટલા દિવસનો છે ભાઈ એકત્રીસ એટલે અલ્ટિમેટલી મને એકત્રીસ દિવસ પછી નો વાર પૂછે છે બોલો હા કે ના મગજમાં બેસે છે તો એકત્રીસ દિવસ પછી એટલે મંગળવાર માં કેટલા તમે એકત્રીસ દિવસ એટલે કેટલા દિવસ એકત્રીસ એટલે ત્રણ આ ખબર પડે છે હે ને ચલો તો મંગળવાર માં ત્રણ દિવસ એડ કરો તો કયો વાર આવે બુધ ગુરુ ને શુક્ર લખજો દાખલો તમે જો કોઈ વરસ નહીં જો કોઈ વરસ નહીં पहली एप्रिल रविवार जो कोई वर्ष नहीं, पहली एप्रिले रविवार तो पहली मे न दिवसे क्यों वर आए

મને પહેલી એપ્રિલ એપ્રિલ મહિનો કેટલા દિવસનો હોય તો ત્રીસ દિવસ પછીનો નો વાર પૂછ્યો છે બોલો હા કે ના મગજમાં બેસે છે ત્રીસ દિવસ પછી એટલે અહીંયા કેટલા દિવસ મારે એડ કરવાના ત્રીસ અહીંયા જુઓ ગયા વખતે માર્ચ હતો તો માર્ચ એકત્રીસ નો હતો એટલે મેં એકત્રીસ એડ કર્યા હતા પણ અહીંયા આ વખતે કયો મહિનો છે બેના બેન તમે એકત્રીસ એડ કર્યા હે ને સરસ પણ કેટલા એડ કરવાના ત્રીસ અને હવે આપણને મને એક વાતનો જવાબ આલો કે ત્રીસ દિવસમાંથી કેટલા દિવસથી મને કઈ તંબુરે ફરક ના પડે લ્યા અઠ્યાસી ફરક ખાલી કોનાથી પડે તો હું ખાલી રવિવારમાં કેટલા દિવસ એડ કરીશ બે બોલો રવિવારમાં બે દિવસ એડ કરીએ તો કેટલા દિવસ થાય મંગળવાર કેટલા લોકોનો જવાબ મંગળવાર આવ્યો તો હાથ ઊંચો કરજો ઓ હો 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 બાપુ બધા હોશિયાર એમ સારું ચાલો અહીંયા જજો એમ ભાઈ આવું ખબર પડે તમને કોઈને કહેતા નહીં હો કોઈને કહેતા નહીં ભાઈ પહેલી એપ્રિલ થી પહેલી મે ત્રીસ દિવસનો ગેપ હોય તો બીજી એપ્રિલ થી બીજી મે કેટલા દિવસનો ગેપ થાય ત્રીસ દિવસ નો જ થાય કેમ કે તમે એક એક તારીખ છોડીને એક તારીખ એડ કરી બોલો આકે ના ત્રીજી એપ્રિલ થી ત્રીજી મે બોલો આકે ના પાંચમી એપ્રિલ થી પાંચમી મે ત્રીસ દિવસ નો જ ગેપ થાય બોલો આકે ના ઘણા બધા મુહૂર્તિયા એવા હોય જેને એવું ખબર પડે કે પહેલી એપ્રિલ થી પહેલી મે ત્રીસ દિવસ પણ પાંચમી એપ્રિલ થી પાંચમી મે એમાં માથું ખજવાડે તો એવા મુહૂર્તિયા નહીં ને આપણા ક્લાસ કોઈ હે ચલો મને એક વાતનો જવાબ આપજો તો પછી અહીંયા જો પહેલી ઓગસ્ટ મને આ આ થોડાક જવાબ આપી દો થોડાક આ પહેલી ઓગસ્ટ થી પહેલી સપ્ટેમ્બર કેટલા દિવસનો ગેપ કહેવાય એકત્રીસ કયા મહિનો ઉપર વાળો મહિનો જોવાનો નીચે વાળો જોવાનો ઉપર વાળો ઉપર વાળો મહિનો કેટલા દિવસનો છે ભાઈ તો એકત્રીસ દિવસ પછીનો નો વાર છે બોલો હા કે ના ચલો મને એક વાત નો જવાબ આપજો આઠ સપ્ટેમ્બર થી આઠ ઓક્ટોબર બોલો કેટલા દિવસનો ગેપ છે કેટલા દિવસનો ભાઈ

તમે આમાંથી અમુક ઉમર થશે ને એટલે આ પ્રશ્નો આવશે બંને સારું છે પણ પછી બંને સારું હોય કોઈ બી એકને જ નક્કી કરવું પડે બોલો આ કે ના ચાલો તો આવું જો તમને ખબર પડી હોય ને તો થોડાક દાખલા લખો તમે જો કોઈ વર્ષ ની હવે આખી એક કામ કરું લાંબી લાંબી જેવી રકમ ના લખીએ અને ખાલી ડાયરેક્ટ તારીખ લખી નાખું તો રકમ તો પરીક્ષા સમજી નહી જાઓ હું તમને ખાલી આવું લખી નાખું પાંચ સપ્ટેમ્બરે મંગળ તો પાંચ ઓક્ટોબરે કયો પરીક્ષામાં ભલે આ રીતે રકમ લખેલી ન આવે પણ તમે પછી આવીને આવી રકમ લખેલી આવે આવી તો સમજી શકો કે ના સમજી શકો તો હું આવી રીતે જ લખું બરાબર ને ત્રણ ચાર દાખલા ભેગા થાય ચલો

આવી ગયા ત્રણ દર માં જવા ગુરુભાઈ બુધ સરસ વિચારો વિચારો એક ભૂલ કરી નાખી એક ભૂલ કરી નાખી એક ભૂલ કરી નાખી વિચારો હજી એક ભૂલ છે ઉતાળ ઉતારમાં સરસ 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 એક ભૂલ કરી છેલ્લામાં બેન હા એમાં ભૂલ છે તો શુક્રવાર લખે ને આજે મંગળવાર લખે ને ભૂલ છે હમ હા બરાબર કોને ભૂલ કોને કરી તમે કરી સુધરી ગયા શું ખબર પડી સ્પેશિયલી મેં વરસ લખી નાલી મહેનત કરી ને તે મારી મહેનત ઉપર પાણી ફેરવી દીધું ચાલો ભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ભાઈ આપણને જો એટલું ખબર પડી જાય ને તો આ ચેપ્ટર બહુ જ સિમ્પલ ક્યાં વધારાના દિવસો કેટલા કહેવાય કય મહિનો છે ભાઈ અહીંયા સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર કેટલા દિવસનો હોય ભાઈ ત્રીસ દિવસનું હોય બોલો હા કે ના એટલે મારે અલ્ટિમેટલી ખાલી ત્રીસ દિવસ એડ કરવાના પણ ત્રીસ દિવસમાં ત્રીસ દિવસ એડ કરવા જવાય નહીં ખાલી કેટલા એડ કરવા પડે ભાઈ બે એટલે મંગળવારમાં ખાલી કેટલા દિવસ એડ કરવાના ભાઈ બે ને બે કેટલા થાય કેટલા લોકોનો જવાબ ગુરુવાર આવ્યો તો આંગળી ઊંચી કરજો ઓહો હો 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 બાપુ બાપુ સરસ ચલો ભાઈ ભાઈ તમારા ક્લાસમાં જ કોમ્પિટિટર વધારે છો એટલે આટલામાં જો આવું કોમ્પિટિશન હશે તો ઓરિજિનલમાં કેવું કોમ્પિટિશન હશે જોઈ લેજો ભાઈ ચલો ચાર જુલાઈના દિવસે ગુરુવાર છે તો ચાર ઓગસ્ટ કયો વાર હોય તો જુલાઈ મહિનો કેટલા દિવસનો છે ભાઈ એકત્રીસ તો પછી આમાં કેટલા એડ કરવા પડે મારે લ્યા એકત્રીસ એટલે કેટલા બોલો એકત્રીસ એટલે ત્રણ ગુરુવારમાં ત્રણ દિવસ એડ કરીએ કેટલા થાય શુક્ર શનિ રવિ જો જુઓ ભાઈ કેટલા લોકોનો જવાબ રવિવાર આવી ગયો તો ઓહો હો કેમ નહોતો આવે ભેના શું આવ્યો જવાબ આપણે બતાવો 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 જલ્દી હે શું ભૂલ ભૂલ શું કરી શું ભૂલ ગુરુવારમાં ત્રણ દિવસ એડ કર્યા હતા કે જુલાઈ મહિનો ત્રીસ દિવસનો લીધો તો જુલાઈ નો લીધો હતો વાહ એક નોબેલ પારિતોષિક તો શિક્ષમ જ છે આપણા ક્લાસમાં ચાલો અને અહીંયા કયો મહિનો જોવાનો હોય ભાઈ ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો હોય તો વરસ લખવું પડે નહીં તો તંબુરે ખબર ના પડે કે અઠ્યાવીસ દિવસનો મહિનો છે કે ઓગણત્રીસ બોલો અઠ્યાવીસ દિવસનો મહિનો છે કે ઓગણત્રીસ કઈ રીતે ખબર પડે આપણને આવું લીપ વરસ ઓકે તો લીપ વરસ હોય તો કેટલા દિવસ એડ કરવા પડે ભાઈ આમાં એક દિવસ એડ કરવો પડે બોલો હા કે ના મગજમાં બેસે છે કેમ કેમ કે ઓગણત્રીસ દિવસનો મહિનો હોય ઓગણત્રીસ દિવસ એટલે કેટલા દિવસ એડ કરવાના એક પણ એક વાત કહું આમાં હજી મને મજા ના આવી કેમ મજા ના આવી ખાલી આપણે મહિના જ એડ કરતા હતા બોલો હા કે ના અને એ કેટલા મહિના એડ કરતા હતા એક મહિનો એડ કરો એક મહિના તો એડ કર્યો કહેવાય અસલી મજા તો અબ આયા કે ના પીડ્યું લખો જો જો કોઈ આઈ બરાબર એ બધું લપન છપન નહી લખું ડાયરેક્ટ આવું લખો લખું 7 એપ્રિલે બુધવાર ચલો જૂને નહી જુલાઈ રાખીએ ચલો જૂનમાં તમે ભમણી નાખશો શું એપ્રિલ ના ત્રીસ મે ના એકત્રીસ અને જૂન ના ત્રીસ બરાબર બે ને બે ચાર સાત શું વાત છે વાર આવ્યો બુધવાર નો બુધવાર આવ્યો સરસ તમારે શનિવાર આવે સરસ બતાવો કરી કરી મે રકમ બદલી દીધી નવા 7 જૂમ 7 જુલાઈ કરી જોઈ કે 7 જૂન ઘણી તમે જુલાઈ ઘણી તો બતાવો સરસલાવો બતાવો 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 સુ ભૂલ કરી તો જો ખાલી સોરી બાકી ન દો છો શું કરી તમે આ ત્રણ દિવસ અડકે રે ખાલી ગુરુ શુક્ર શનિ अप्रैल तो महीना में पर अप्रैल महीना तो 2 दिन 30 दिन का ना हो तो 2 दिन ऐड करना पड़ेगा तो बुधवार में 2 दिन ऐड करो शनिवार बुधवार में एक दिन ऐड करो तो गुरुवार 2 दिन ऐड करो शुक्रवार अब 7 दिन से हम्म को आयो शुक्र शुक्र아요 સરસ કો आयो બુધવાર આવો સરસ કોવો રાયો સની આવો સરસ શનિશ્રીત 30 31 30 31 ઓકે આપણે સરસ આપણે શનિવાર આપણે

સીધું કઈ સાત જુલાઈ એ જવાય નહીં વચ્ચે કોણ કોણ આવે પેલા એપ્રિલ પછી એપ્રિલ 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 પછી 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 સરસ બકરી વાર અને હવે શું આવે ભાઈ બોલો હા કે ના ભાઈ મને એક વાતનો જવાબ આવે જો એપ્રિલ થી મે જવું હોય તો કયા મહિનો જોવાનો એપ્રિલ જોવાનો કે મે જોવાનો એપ્રિલ અને એપ્રિલ માં કેટલા વધારાના દિવસો હોય ડાયરેક્ટ જ હોય મહિનો કેટલા દિવસ નો હોય ત્રીસ નો હોય લગતો નથી કેટલા એટલે કેટલા એડ કરવાના ત્રણ અને એકત્રીસ એટલે ત્રણ એડ કર્યા પછી હવે સાત જૂન થી સાત જુલાઈ જવું છે સીધા સાત જુલાઈ જશું બરાબર ને સાત જૂન થી સાત જુલાઈ કયો મહિનો જૂન કે જુલાઈ જૂન કેટલા દિવસનો હોય કેટલા દિવસ નો હોય ત્રીસ દિવસ નો હોય બોલો હા કે ત્રીસ દિવસ એટલે બે બોલો હા કે ના મગજમાં બેસે છે બધાને ખબર પડે છે તો તમે કદાચ ચાર મહિના એડ કરેલા ટોટલ હે ચાર વાર એડ કર્યા ચાર મહિના એડ થાય નહીં કેટલા મહિના એડ કરવાના ખાલી ત્રણ મગજમાં બેસે છે ભાઈ એપ્રિલ થી જુલાઈ એટલે અલ્ટિમેટલી મારે કેટલા દિવસ એડ કરવાના ઘણા બધા કેવું કરે ખબર છે આવું કરેલું છે ઘણા બધા વચ્ચે બધે બધાના વાર શોધ્યા છે સાત મે નો વાર શોધ્યો છે સાત જૂન નો શોધ્યો છે સાત જુલાઈ નો નવરા બેઠા લે આપણે હે બીજું કંઈ કામ ધંધો જ નહીં આપણે હે સાત એપ્રિલ ને કયો વાર છે ભાઈ બુધવાર છે ને બુધવારમાં મારે કેટલા દિવસ એડ કરવાના બે ત્રણ પાંચ પાંચ ને બે સાત દિવસ સાત દિવસ એડ કરો કયો વાર આવે બુધનો બુધ ફરી ફરીને પાછા ક્યાં આયા બુધાય ને બુધાય પહોંચ્યા બોલો હા કે ના કેટલા લોકો ને જવાબ બુધવાર આવ્યો તો

પાંચ જાન્યુઆરી બુધવાર હોય બદલીશ તો સાત ફેબ્રુઆરી હોય એક દાખલો હું કરાવું કે ડાયરેક્ટ તમારે કરો છો ડાયરેક્ટ કરો અરે વાહ આવું ઉત્સાહ હોવો જોઈએ સરસ જોરદારો પાંચ જાન્યુઆરી બુધવાર તો સાત ફેબ્રુઆરી કયો વાર આખી રકમ નહીં લખવાની ખાલી પાંચ જાન્યુઆરી બુધવાર સાત ફેબ્રુઆરી કયો વાર પાંચ જાન્યુઆરી થી ડાયરેક્ટ કુદકો ક્યાં મરાય પાંચ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરી એટલે એટલે કેટલા દિવસ દિવસ કરશો બે ત્રણ સરસ જાગતા રહેજો મારા ભરોસે ના રહેજો અને પછી પાંચ ફેબ્રુઆરીથી બીજા બે દિવસ સરસ એટલે અલ્ટિમેટલી કેટલા દિવસ એડ કરવાના પાંચ અરે વાહ જોરદાર પાંચ જાન્યુઆરીથી કુદકો ક્યાં મરાય પાંચ જાન્યુઆરી સીધું સાત ફેબ્રુઆરી પછી બ્રેક નહીં લેવો કેટલો આવ્યો બેના સોમવાર આપણે કેટલો આવ્યો સોમવાર આપણે સોમવાર તો સાચો આપણે સોમ આપણે સોમવાર અહીંયા જો આ જો જો લે તમને કઈ તારીખ આપી ભાઈ કયો વાર તમારે વાત કહું તમારે કોઈ કહેવાની નહીં મેં તમને પ્રશ્ન પૂછ્યો છે સાત ફેબ્રુઆરી નો બુક ની અંદર અને બધે આ રીતના દાખલાઓ કઈ રીતે ગણ્યા હોય તો જાન્યુઆરી મહિનાની પાંચ તારીખ છે તો જાન્યુઆરીના છવ્વીસ દિવસ ગણશે અને પછી ફેબ્રુઆરી ગણશે પણ એવું ગણવાની કઈ જરૂર છે નહીં જાન્યુઆરી શું કરવા ગણવા પડે મારું પહેલું સ્ટોપ જો ભાઈ કાં તો હું તારીખ બદલીશ ને કાં તો મહિનો બદલીશ અહીંયા પાંચ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી જવાનું છે બોલો પહેલા તારીખ બદલું પહેલા મહિનો બદલું જે બદલવું બદલાય પેલા પહેલા મહિનો બદલવા છે ઓકે ચાલો તો હવે પહેલા મહિના બદલતા બદલતા જઈએ તો પાંચ જાન્યુઆરી થી પેહલા ક્યાં પહોંચવાનું છે ભાઈ આપણે પાંચ ફેબ્રુઆરી તારીખ બદલવાની નહીં બોલો ભાઈ તારીખ ના બદલું અને ખાલી મહિનો બદલું તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી આવીએ તો ભાઈ કેટલા દિવસ એડ થાય એકત્રીસ દિવસ એડ થાય બોલો હા કે ના અને એકત્રીસ દિવસ એટલે કેટલા દિવસ એડ કરવાના ભાઈ ત્રણ અને હવે મહિનો તો એનો છે મહિનો બદલવાનો છે નહીં તો હવે તારીખ બદલવાની પાંચ તારીખ થી સાત તારીખ જવું હોય તો બોલો કેટલા દિવસ એડ કરવા પડે ભાઈ કેટલા દિવસ એડ કરવા પડે બે અલ્ટિમેટલી ત્રણ તારીખ માંથી કેટલા આ સોરી બુધવારમાં કેટલા દિવસ એડ કરીશ ભાઈ પાંચ બુધવારમાં માં પાંચ એડ કરો કાં તો બુધવારમાંથી બે બાદ કરવું બોલું હા કે ના પાંચ એડ પણ કરી શકાય પણ બુધવારમાં સાત દિવસ એડ કરી બુધવારનો બુધવાર આવવાનો છે માઇનસ બે તો બુધવારમાંથી બે દિવસ બાદ કરવા સરળ પડે કે બુધવારમાં પાંચ દિવસ એડ કરવા સરળ પડે બાદ જેના જે સરળ પડે બરાબર ને તો અલ્ટિમેટલી કયો દિવસ આવ્યો ભાઈ કોઈ કેના પાર્થ ભાઈ અમારે પહેલાં તારીખ બદલવી છે તો તારીખ પણ બદલાઈ જુઓ પાંચ જાન્યુઆરી કયો વાર કીધો તો બુધવાર પૂછ્યો છે આપણને સાત ફેબ્રુઆરીનો તો પેલા તારીખ બદલીએ મહિનો નહીં બદલતા તો તારીખ કઈ છે માં તો પેલા સાત જાન્યુઆરી કરી દઉં બોલો પાંચ જાન્યુઆરી થી સાત જાન્યુઆરી કેટલા દિવસ એડ કરવાના બે અને સાત જાન્યુઆરી થી સાત ફેબ્રુઆરી અલ્ટિમેટલી નહીં પાંચ ના પાંચ દિવસ મગજમાં બેસે છે એટલે પહેલા કાં તો તારીખ બદલો કાં તો મહિનો બદલો જે મજા આવે બદલો ચલો લખો એક દાખલો તો પછી આઠ માર્ચે આઠ માર્ચે બુધવાર હોય આઠ માર્ચે બુધવાર હોય તો દસ મે ના દિવસે કયો વાર હોય હજી ચેપ્ટર ચાલુ કર્યું આપણે હજી ચેપ્ટર ચાલુ કરતા હજી તો ખાલી મહિના હોય તો વધારાના દિવસ કઈ રીતે ગણવાના એ જ ખાલી પ્રયત્ન કરીએ છીએ

એકત્રીસ એડ કરવાના હોય એટલે આઠ એપ્રિલના તમને વાર મળે તો ત્યાંથી તમે બે એડ કર્યા બોલો હા કે ના બે કેમ એડ કર્યા કેમ કે એપ્રિલ મહિના છે ત્રીસ દિવસ એટલે સીધે સીધું આઠ મે સુધીનું તો ગણાઈ ગયું દેશ મગજમાં બેસે છે શું કહું છું એ તો હવે મે મહિનાના બેસે દસ દિવસ થોડા ગણવાના મે ના આઠ જૂના ગણાઈ ગયા હવે ખાલી કેટલા કરવાના છે ભાઈ તમારે બે જ ગણવાના છે બોલો હા કે ના આમાં જવાબ તો નહીં જ આવ્યો હોય તમારો જવાબ આવી ગયો ના ગુરુવાર પૂરું આવે એમ કહું

પચાસની જે સીત્તેર હત્યા આમાં એકવાર ગણી ગયેલા બીજી વાર ગણાય કરો જોવા બાબ આપણે બુધાય કેટલા લોકોને બુધવાર જવાબ આવી ગયો ઓહો ઓહ મારે તો કંઈ કરવાની જરૂર નહીં તો પછી તો આપણે ડાયરેક્ટ આગળ વધીએ આ બધ જોજો હો થોડુંક ઊંધુંવાળું હવે સીધી રીતે તમે બધા બહુ દાંઠો બરાબર જવાબ લાઈટ દો ઊંધું કરું તારે સાત એપ્રિલે કયો વાર હોય તો નવ જૂન ના દિવસે બુધવાર થાય ચલો આઈ અરે વાહ બધા ભૂત ના ભૂત જ આવે છે બતાવો ભાઈ આવું કરજો આજ સર સાત ની જગ્યાએ દસ કરી નાખો દસ એ કયો વાર હોય તો નવ જૂને બુધવાર થાય Hay Nacho, hay Nacho, no ojo, no cho. આ બાજુઓ ભાઈ આ બાજુ આ આ બાજુ બાજુ મને ખબર નથી બધા કેટલા લોકોનો જવાબ આવી ગયો જવાબ આવ્યો ગુરુવાર આપણે ગુરુવાર થી અલગ કોઈ નો વાર આવ્યો હોય તો મંગળવાર ગુરુ અને મંગળથી અલગ આવ્યો હોય તો મંગળવાર ઓકે અહીંયા જોજો ભાઈ દસ એપ્રિલ એ કયો વાર છે ખબર છે નહીં પણ મને એટલી ખબર હોય કે દસ એપ્રિલ થી દસ મે જઈએ ભાઈ તો કેટલા દિવસ એડ કરવા પડે મારે કેટલા દિવસ એડ કરવા પડે ત્રીસ કયો મહિનો જોવાનો લે જાગતા રહ્યા કયો મહિનો જોવાનો એપ્રિલ એટલે કેટલા દિવસ એડ કરવાના બે દસ મે થી દસ જૂન જઈએ તો કેટલા દિવસ એડ કરવાના ભાઈ કેટલા એડ કરવાના પણ માર 10 જૂન સુધી જવાનું હતું નહીં 10 જૂન થી ક્યાં જાવું છે ભાઈ 9 જૂન ક્યાં જાવું છે ભાઈ 9 જૂન તો શું કરવું પડે એક દિવસ अल्ટીમેટલી કેટલા દિવસ એડ કર્યા કેટલા દિવસ એડ કર્યા ભાઈ બે અને ત્રણ પાંચ માંથી એક જાય તો તો 9 જૂને કયો વાર આવ્યો ભાઈ બુધવાર તો કયા દિવસમાં ચાર દિવસ એડ કરીએ તો બુધવાર આવે એવું થયું ને અહિયાં જે દિવસ છે એમાં અલ્ટિમેટલી મેં કેટલા દિવસ એડ કર્યા ભાઈ ચાર અને જવાબ શું આવ્યો મારો બુધવાર તો કયા દિવસમાં ચાર દિવસ એડ કર્યો બુધવાર થાય શનિવાર અથવા બુધવારમાંથી માંથી ચાર બાદ કરો બોલો હા કે ના બુધવારમાંથી માંથી એક બાદ કરો કેટલા થાય મંગળ બે બાદ કરો તો કેટલો થાય સોમ ત્રણ બાદ કરો તો રવિ અને ચાર બાદ કરો તો શનિ એનો મતલબ જો અહિયાં શનિવાર હોય ને બાપુ તો ચાર દિવસ એડ કર્યા પછી અહીંયા કયો વાર આવે બુધવાર કેટલા લોકોનો જવાબ શનિવાર આવ્યો તો ભાઈ ઓહો એ ધોવાણ થઈ ગયા અને શું કહેવાય ક્લાસમાં ધોવાણ પણ નહીં મહા ધોવાણ થઈ ગયા શું કહેવાય મહા ધોવાણ ખબર પડી શું કર્યું અલ્ટીમેટલી ચલો હજી બીજો દાખલો આપું છું ભાઈ વાંધો નહીં હાલ મહિના નહીં બદલવા હજી તો એક્ઝેક્ટલી આપણે બધું ભેગું બદલશું હાલ તો ખાલી આમ થોડી થોડી ખબર પડે રહી આપણને જવાબ લાવવામાં ભલે એક બે પ્રોબ્લેમ થતા હોય ચલો આ લાવી દો એટલે આપણે આગળ વધી દઈએ આઠ ઓગસ્ટે કયો વાર હોય તો દસ ઓક્ટોબરે રવિવાર થાય गुरुवार गुरुवार रविवार 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 रविवार, ओके चलएंगे जो भाई 8 अगस्त से डायरेक्ट 10 अक्टूबर पर जवाय के बच्चे ब्रेक लेमो पड़े चलो 8 अगस्त से पहला क्या जवाय एवरीवन 8 सितंबर 8 सितंबर दी 8 अक्टूबर 8 अक्टूबर सॉरी અને પછી આઠ ઓક્ટોબર થી ક્યાં જવાય દસ ઓક્ટોબર બોલો હા કે ના ચલો આઠ ઓગસ્ટ થી આઠ સપ્ટેમ્બર જવું હોય તો કેટલા દિવસ એડ કરવા પડે ચોપડો વપડો બંધ કરો કરો તમે બધા બોલવાનું ચાલુ રાખો કેટલા દિવસ એડ કરવા પડે અવાજ જ નહીં આવતો કેટલા દિવસ એડ કરવા પડે પછી આ આઠ સપ્ટેમ્બર થી આઠ ઓક્ટોબર જવું હોય તો કેટલા દિવસ એડ કરવા પડે બે બોલો હા કે ના અને આઠ સપ્ટેમ્બર થી દસ ઓક્ટોબર આઠ ઓક્ટોબર થી દસ ઓક્ટોબર જવું હોય તો કેટલા દિવસ એડ કરવા પડે ભાઈ બે બોલો હા કે ના અલ્ટિમેટલી કેટલા દિવસ એડ કર્યા ભાઈ દિવસ મેડ કરીને અહિયાં કયો વાર આવ્યો ભાઈ તો રવિવારમાંથી સાત દિવસ પહેલા કયો વાર હોય ભાઈ રવિવાર હોય હોય કયો વાર કેટલા લોકોનો જવાબ રવિવાર આવ્યો તો અરે વાહ સરસ જોરદાર આમાં થાય કેવું ખબર ભાઈ કે પહેલા કોઈ બીજો ખોટો જવાબ બોલી જાય ને એટલે આપણા કોન્ફિડન્સ નો ડાઉન થઈ જાય બેનનો જવાબ આવી ગયો બેન ખુશ થઈ ગયા પણ આ બે બે જણા ઉપર પર ગુરુવાર બોલ્યા ને એટલે બેનનો નો કોન્ફિડન્સ એકદમ ડાઉન અરુ જવાબ મારતો રવિવાર આવે બરાબર ને આવું થવું જોઈએ નહીં પોતાના ઉપર શું હોવું જોઈએ ચલો અત્યારે તો હજી આપણે શું બદલીએ છીએ ખાલી તારીખ અને હજી શું નહીં બદલ્યું આપણે એ નહીં જ વરસમાં રમીએ છીએ બોલો હા કે ના અસલી મજા તો ક્યારે આવે ખબર વર્ષ બદલીશું ને ભાઈ સદીઓ બદલીશું પછી ભૂકા કાઢીશું બરાબર ને તો વરસ બદલવા માટે તૈયાર ભાઈ અવાજ જ નહીં આવતો તૈયાર લ્યા બોલો વર્ષની અંદર કેટલા દિવસ હોય ત્રણસો પાસઠ હોય ત્રણસો છાસઠ પણ હોય તો બે જાત ના વર્ષ હોય ત્રણસો પાસઠ દિવસ વાળું વર્ષ અને ત્રણસો અને વર્ષમાં અઠવાડિયા કેટલા હોય પચાસ કે એકાવન બધાને ખબર કે બાવન અઠવાડિયા કોઈ મારા જેવું હોય ત્રેપન ચોપન બી કોપર આવી જાય એવું ખરું ત્રેપન અઠવાડિયા આવે કોઈ દિવસ ના આવે ને એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય આ તો બાવન અઠવાડિયામાં કેટલા દિવસ થાય બાવન ગુણ્યા સાત થાય બોલો હા કે ના ચલો કરજો ગુણાકાર કોનો કોનો ગુણાકાર કરતા આવડે બધા સાત દુ ચૌદ નો વધી સાત પાંચ પાંત્રીસ ને એક એનો મતલબ કે બાવન અઠવાડિયામાં તો એક્ઝેક્ટલી કેટલા દિવસ હોય આજે એમ આપણે ધારો કે બાવીસ દિવસની અંદર વધારાના દિવસ કેટલા તો બાવીસ દિવસની અંદર સાત દિવસના ત્રણ અઠવાડિયા હોય બોલો હા કે ના એટલે બાવીસ દિવસમાં વધારાના દિવસ કેટલો થાય એક એ જ રીતે ભાઈ અહીંયા ત્રણસો પાસઠ દિવસની અંદર એક્ઝેક્ટલી જે બાવન અઠવાડિયા છે બાવન અઠવાડિયા એટલે ત્રણસો ચોસઠ દિવસ છે એનાથી શું મને કઈ તંબુરો ફરક પડે ભાઈ પડે લે ફરક ખાલી નથી પડે તો કે એક દિવસ બોલો હા કે ના તો સાદું વર્ષ હોય ત્રણસો પાસઠ દિવસ નું વરસ હોય તો એમાં વધારાના દિવસો કેટલા થાય એક અને ત્રણસો આવે તો દિવસો કેટલા થાય મગજમાં બેસે છે ભાઈ ખબર પડે ધારો કે પહેલી જાન્યુઆરી બે હજાર ને ત્રેવીસ માં બાવીસ રાખ્યા પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ મંગળવાર હોય કયો વાર હોય ભાઈ તો કોઈ મને કહી શકે પેલી જાન્યુઆરી ત્રણસો પાસઠ દિવસ વાળું કે ત્રણસો છાસઠ દિવસ વાળું એટલે એક્ઝેક્ટલી મને ત્રણસો દિવસ પછીનો વાર પૂછ્યો છે બોલો હા કે ના આ વર્ષ ત્રણસો પાસઠ છે ત્રણસો દિવસ પછી આ તારીખ આવવાની છે બોલો હા કે ના અને ત્રણસો પાંસઠ દિવસમાં વધારાનો દિવસ કેટલા હોય લ્યા કેટલા હોય તો એક વધારાનો દિવસ હોય તો હું ત્રણસો પાંસઠ એડ કરીશ કે ખાલી એક જ એડ કરીશ ભાઈ બોલો મગજમાં બેસે છે તો મંગળવારમાં એક દિવસ એડ કરીએ તો કયો વાર આવે ભાઈ બુધવાર બોલો હા કે ના ખબર પડે છે શું કહું છું એ મને એક વાતનો જવાબ આવી વોટ વોઝ ધી ડે ઓન ફર્સ્ટ ઓફ જાન્યુઆરી ટુ થાઉઝન્ટ ટવેન્ટી થ્રી આપણે સાચુંક ની તારીખ લઈને કરીએ ચલો અહીંયા કે છે અહીંયા જોઈએ પહેલી જાન્યુઆરી આ સાચી તારીખ ની સાચો જવાબ આવશે પહેલી જાન્યુઆરી બે હાજર ત્રેવીસ એ રવિવાર હતો કયો વાર હતો ભાઈ હું તમને પ્રશ્ન પૂછું કે પહેલી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના દિવસે કયો વાર આવે સોમવાર કે મંગળવાર ભાઈ બે હાજર ચોવીસ નું વર્ષ લીપ નથી

રવિવાર માં એક એડ કરીએ તો કયો વાર આવે આના કેમ કે સાચુકનો રવિવાર જ હતો 1 જાન્યુઆરી એ તો સાચુકનો 1 જાન્યુઆરી કયો વાર આવશે ભાઈ ભેજાચો કયો આવશે આ પર ચેક કરું છે હા વોટ will be the day on 1st of, so, of january 2024 sorry i am

મંડે આપણે કયો આવ્યો તો મંડે તો ખબર ને પાછો શક્તિમાન જ ગંગાધર નહી તો પાર્થભાઈ આપણો તો મંડે ના આવ્યો કોઈ મગજમાં બેસે છે પણ હવે મને કોઈ કહો ભાઈ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે કયો વાર હશે કયો વાર હશે ભાઈ કેમ ભૂજવા લ્યા કેમ કે આ બંનેની વચ્ચે કોણ આવશે ઓગણત્રીસ ની ફેબ્રુઆરી આવશે તો આ કેટલા દિવસનો ગેપ થયો ભાઈ ત્રણસો છાસઠ દિવસનો એટલે આ ગેપ કેવો કે ભાઈ લીપિયર વાળો ગેપ થયો બોલો હા હાકેના તો પછી મારે કેટલા એક દિવસ એડ કરવાના લેવા કેટલા દિવસ એડ કરવાના તો પછી સાચુંકની પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ કયા દિવસે આવશે ભાઈ કયા દિવસે આવશે સોમવારમાં બે દિવસ એડ કર્યો તો મંગળવાર થાય બોલો હા હાકેના હું હા જાગતારો લેવા કયો વાર થાય બુધવાર થાય લે પેલા ભાઈની વિકેટ પડે એમ છો હવે તમને તમને જ કહું જાગો છો આમ ટટર વઈ જાવ નહી તો સુઈ જાશો સપઈ બિયાર બીક લાગે મને ડન મોટો બડ દોવા જાવ છે વરસાદ પાણીએ પાણી નહી તો કઈ ચા પાણી કે બીજું જ કંઈક ડન સાઉથ ગુજરાત થી છો તમે કેના આમ પ્રોપ કેના ઓકે સરસ ભાઈ ખબર પડે છે બધાને સારું તો મને એક વાત જવાબ આલો તાર લખો એક દાખલો હવે હું મજા કરાવું તમને હવે તારીખે બદલી નાખું મહિનો બદલી નાખું વર્ષે બદલી નાખું કરો કંકુના ચલો ભાઈ પછી જોઈએ કે કોણ શેર કોણ ચૂહા બરાબર ને ચાલ જો પાંચમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના દિવસે પાંચમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના દિવસે રવિવાર હોય તો સાતમી ના દિવસે કયો વાર થાય બધું ચલો આની અંદર થી જવાબ લાવશે ને બાપુ બાપુ જોરદાર એનો જ આવે છે અચ્છા ત્રણ દિવસ બતાવો શું કર્યું

इले तुम्हें हाल पहला वर्ष बदली ना कियो अब तारीख का तो महीनों में से एक बदल लो सु बदल दो महीना महीना बदली ना को तो 5 लिखो यहां 5 जनवरी नीचे नीचे लिख दो नीचे 5 फरवरी हां 5 जनवरी 5 ओके 5 फरवरी पे प्लस 3 करना ओके

ફરીથી કઈ ભૂલ થાય છે આ શું કર્યું ભેગો મહિનો બદલ્યો વર્ષે ભેગો બદલી નાખ્યું કઈ ઈજાતી જ નહીં હમ હમ ચલો આ બાજુ ભાઈ હંમેશા યાદ રાખવાનું બધું એક 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 બદલવાનું ડાયરેક્ટ કૂદકા નહીં મારવાના પેલા કાં તો તારીખ બદલો કાં તો મહિના બદલો અને કાં તો અહીંયા જો આપણને કઈ તારીખનો વાર આપ્યો છે પાંચ જાન્યુઆરી બે હજાર ને કયો વાર આપ્યો છે બોલો હવે પેલા આપણે શોધવાનું કયો છે સાત ફેબ્રુઆરી બે હજાર ને તમે તમારી જે ઈચ્છા હોય ને પેલા બદલાય બોલો ભાઈ સૌથી પહેલા ને પેલા શું બદલવું તમારે તારીખ મહિનો કે વર્ષ વર્ષ તો વર્ષ ત્રેવીસ માંથી ચોવીસ માં જવું છે બોલો હા કે ના ઓકે તો વર્ષ બદલી નાખીએ જો ભાઈ બાકીનું બધું જ રાખવાનું પાંચ જાન્યુઆરી બે હાજર ને ચોવીસ ભાઈ વચ્ચે ઓગણત્રીસ ફેબ્રુઆરી ક્યાંય આવી આવી ભાઈ ક્યાંય આવી ના ઓગણત્રીસ ફેબ્રુઆરી નથી આવી તો આ કેવું વર્ષ કહેવાય સાદું વર્ષ કહેવાય તો ભાઈ વચ્ચે અહીંયા કેટલાનો ગેપ હોય કેટલા એડ કરવાના ઓકે હવે વર્ષ એડ કરવાની જરૂર ખરી આ 2024 અને આ 2024 તો આવી ગયું એ જ શોધવાનું છે હવે શું બદલશો ભાઈ મહિનો બદલવાનો બોલો હા કે ના ભાઈ મહિનો જાન્યુઆરી માં છો અને ફેબ્રુઆરી માં જવાનો છે એટલે 5 ફેબ્રુઆરી મહિનો બદલ્યો બાકી વર્ષ ને તારીખ બંને એની રાખી બોલો ભાઈ જાન્યુઆરી માંથી ફેબ્રુઆરી માં જઈએ તો કેટલા એડ કરવા પડે લ્યા કેટલા એડ કરવા પડે ત્રણ એડ કરવા પડે બોલો હા કે ના

એક દિવસ વાત કરી નાખવાનું સરસ કયો દિવસ આવે ભાઈ જો ભાઈ તમને એક વાત કહું હાલ હજી આપણે શીખીએ છીએ ને એટલે આટલું બધું લખવાનું હોય પછી તો તમારી પ્રેક્ટિસ પડશે ને પછી હું તમને શું કહીશ ખબર પછી આવું નહીં કરવાનું મગજમાં પાંચ જાન્યુઆરી બે હજાર તેવીસ છે મગજમાં જ પછી તમારો દાખલો આવ્યો ખાલી આટલો જ થઈ જશે જોજો પછી આ દાખલો રાપતી સ્પીડે કરશું આપણે કઈ સ્પીડે કરશું રાપચીક પણ જ્યાં સુધી પ્રેક્ટિસ નથી ને ત્યાં સુધી આવું આખું લખવાનું પછી તમારા મગજમાં જ થાય કે પાંચ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ પેલા વર્ષ બદલું એટલે એક દિવસ એ હું બે હજાર ચોવીસ માં તો પહોંચી ગયો હવે પાંચ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી જવું છે તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી ના ત્રણ દિવસ અને પાંચ થી બે સાત જવું છે બે દિવસ બસ આટલો મગજમાં થાય પણ હાલ હું તમને આવું કરવાનું કહેતો નથી પછી તમે ખાલી સીધું આ છ દિવસ એડ કરો આટલી સ્પીડ થી જવાબ લાવવાના છે મગજમાં બેસે છે અને એ પણ ક્યારેક જ્યારે બધે બધું બદલ્યું હોય ત્યારે મગજમાં બેસે પણ હાલ જો હું તમને આવું કહું તો હાલ હજી તમારા મગજમાં આવું ચાલતું હોય નહીં એટલે ગોટાળે ગોટાળા થઈ જાય શું થઈ જાય ભાઈ ગોટાળે ગોટાળા એટલે હાલ કમ્પલસરી બધા તારીખો લખવાની છે પણ પછી એક સ્ટેજ એવો પણ આવવો જોઈએ કે જ્યારે તારીખ લખવાની જરૂર પડે નહીં મગજમાં બેસે છે બધાને ખબર પડે છે તો આપણે શું બદલ્યું ભાઈ હાલ વરસ હજી હાલ વરસની બહુ પ્રેક્ટિસ કરતા નથી હવે ઓરિજિનલી ચાલુ કરીએ શું બદલાઈએ ભાઈ સૌથી પહેલા ને પહેલા શરૂઆત કરી ખાલી દિવસો બદલતા હતા પાંચ તારીખે આ તો આઠ તારીખે કયો વાર એનો એ જ મહિનો પછી મહિના બદલવાનું ચાલુ કર્યા પછી વર્ષ પણ બદલવાનું ચાલુ કર્યા પછી મહિનો વર્ષ ને તારીખ બધું બદલવાનું ચાલુ કર્યું તો હજી એક વસ્તુ ખૂટે ભાઈ શું ખૂટે સદી શું ખૂટે ભાઈ સદી હવે જેમ આપણે વર્ષની અંદર જોયું કે વર્ષમાં બાવન અઠવાડિયા હોય એમ સદીમાં કેટલા વર્ષ હોય ભાઈ કેટલા વર્ષ હોય હવેની જે વાત છે ને એ ખાલી તમને સમજાવવા માટે ખબર પડે તો વેલ ગ્રેડ છે ના ખબર પડે ચિંતા નહીં કરવાની બરાબર સદી એટલે કેટલા વર્ષ સો વર્ષ આ સો વર્ષમાંથી હું આ સદી તમને કહું છું બે હજાર એક થી કરીને એકવીસો વાળી સદી કઈ સદી કહું છું ભાઈ સો વર્ષ થયા રે

સરસ ચોવીસ કે પચીસ ચાર વર્ષે એમાં કોઈ શંકા સ્થાન છે દર ચાર વર્ષે એક વાર આઠ વર્ષે બે વાર બાર વર્ષે ત્રણ વાર એમાં કોઈ શંકા સ્થાન છે નહીં પણ છેલ્લું પચીસ સો વર્ષે આવે બોલું હા કે ના એ તો આ સદી વાળું વર્ષ જો હોય તો હોય ના પણ હોય બોલું હા કે ના મગજમાં બેસે જ શું કહું છું એ એટલે આમ જોવા જઈએ તો જો સદી વાળું વર્ષ લીપ હોય તો ચાર વર્ષે એકવાર તો સો વર્ષમાં પચીસ વાર થાય પણ જો સદી વાળું વર્ષ દગો કરવા વાળું હોય કેવું હોય ભાઈ તો પછી પચીસ વાર ની જગ્યા કેટલી વાર લીપ આવે એટલે આ સદી માટે જોઈએ તો લીપ કેટલા થાય ભાઈ ભાઈ સો માંથી ચોવીસ વર્ષ લીપ છે તો સાદા વર્ષ કેટલા હોય કેટલા હોય લ્યા સો માંથી ચોવીસ બાદ કરો કેટલા હોય મગજમાં બેસે છે અને હવે આપણને એ તો ખબર છે આપણને એ તો ખબર છે કે સાદુ વર્ષ હોય તો એક વર્ષના વધારાના દિવસ કેટલા થાય સાદુ વર્ષ હોય નોર્મલ ત્રણસો વાળું વર્ષ હોય તો એક વર્ષના વધારાના દિવસ કેટલા થાય એક તો એક વર્ષના વધારાના દિવસ કેટલા થાય એક તો છોતેર વર્ષના વધારાના દિવસ કેટલા થાય છોતેર બોલો હા કે ના પણ છોતેર એટલે તમે વિચારો કે કોઈ દી વધારાના જે દિવસો હોય એ સાત દિવસથી વધારે તો કોઈ દિવસ હોય નહીં કેમ કે સાત દિવસથી વધારે જીવા થાય એવું એક આખું અઠવાડિયું બની જાય બોલો હા કે ના વધારાના દિવસ આઠ ના હોય આઠ માં પાછું એક બની જાય તો આ છોતેર દિવસની અંદર કેટલા અઠવાડિયા બની ગયા ભાઈ સાતે દાન સિત્તેર દિવસ દસ અઠવાડિયા તો બની જાય બોલો હા કે ના તો આ છોતેર દિવસની અંદર ઓરિજિનલી માં તો વધારાના દિવસ કેટલા કહેવાય ભાઈ મગજમાં બેસે છે મગજમાં બેસે છે અને લીપ વર્ષ એક વર્ષમાં કેટલા હોય લીપ વર્ષમાં એક વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય બે તો આ ચોવીસ વર્ષમાં વધારાના દિવસ કેટલા થાય ચોવીસ દુ અડતાલીસ પણ શું વધારાનો દિવસ સાત થી વધારે હોય કોઈ દિવસ ના તો આ અડતાલીસ દિવસની અંદર કેટલા વધારાના દિવસ થાય બોલો ગણો અઠવાડિયા કેટલા થયા આખા આખા અઠવાડિયા કેટલા પડી ગયા સાત છ અઠવાડિયા પૂરા થયા સાત છ બેતાલીસ વત્તા છ એનો મતલબ કે લીપ વર્ષના પણ વધારાના દિવસ છ થયા સાદા વર્ષના પણ કેટલા થયા ભાઈ છ એટલે સો વર્ષના વધારાના દિવસ થાય છ વસ ની જગ્યા કેટલા લખવા પડે બાર દિવસ માં વધારાના દિવસ કેટલા કેવાય પાછા બાર દિવસમાં કોઈ અઠવાડિયું બની જાય કેટલા પાંચ બાર બરાબર કેટલા થાય હવે તમે એમ સમજો તમે બધા હોશિયાર છો હવે અચાનક કોઈ ક્લાસમાં આવે અને આવું બોર્ડ માં લખેલું જોવે બાર બરાબર પાંચ બધા ગાંડા ગાંડા ભેગા થયા લાગે આપણને અહીંયા બેઠેલાને ખબર હોય જોઈએ બાર બરાબર પાંચ કઈ રીતે ખબર પડે છે બધા આપણે બધા બી હાલ કઈ બાર થી આયા નથી ભાઈ કઈ રીતે બાર બરાબર પાંચ સરસ બાર માંથી સાત દિવસ નું કઠવાડિયું તો બની જાય તો વધારાના દિવસ ગણાય નહીં મગજમાં બેસે છે તો ભાઈ સો વર્ષના વધારાના દિવસ આપણને ખબર પડી ગઈ કેટલા થાય કેટલા થાય લ્યા એમ ભાઈ આ એકવીસો એક થી કરી બાવીસો સુધીનો જે સમયગાળો છે એ કેટલા વર્ષનો છે સો વર્ષનો તો આના સો વર્ષના ફરતી ગણવા જવું એટલો કઈ મૂર્ખો તો છું નહીં બોલો હા કે ના એના કેટલા થાય પાંચ જ થાય બોલો હા કે ના સમજવાનો પ્રયત્ન કરજો આ બાવીસો એક થી કરી ત્રેવીસો સુધીનો સમયગાળો વિચારો કેટલા થાય પાંચ જ થાય લ્યા બોલો હા કે ના પાંચ જ થાય તમે શું હમણાં લખો છો પણ હવે ખબર પડશે જો પણ આ થી કરી થી કરી અને ચોવીસો સુધીનો જે વર્ષ છે આ જે સદી છે કોઈ મને કેસે આમાં વધારાનો દિવસ કેટલા થાય આ સદી કરતા આ સદી કઈક અલગ છે કોઈ કહેશે શું અલગ છે પેલા તો આમાં છે સદી નું વર્ષ કયું છે ભાઈ એટલે આ સદી કરતા એક દિવસ વધારે હોય આમાં બોલો તો આ બધામાં પાંચ વધારાના દિવસ હોય તો આમાં છ હોય બોલો હા કે ના મગજમાં બેસે છે ખબર પડે છે એટલે અલ્ટિમેટલી થાય છે કેવું તમે જોજો હો ભાઈ અહીંયા જોજો આ બે હજાર એક થી કરી એકવીસો કેટલા વરસ કહેવાય કેટલા વરસ કેવાય લ્યા તો સો વર્ષના વધારાના દિવસ કેટલા થયા કેટલા મળ્યા તમને પણ મારા બે હજાર એક થી કરી બાવીસો કેટલા વર્ષ થયા થી બસો વર્ષ થયા બોલો હા કે ના અને આ બસો બસો વર્ષના વધારાના દિવસ કેટલા થયા કોઈ મને કહેશે કેટલા થયા દસ સરસ ભાઈ સો વર્ષ ના પાંચ બસો વર્ષના પાંચ ને પાંચ દસ પણ બાપુ ક્યારે દિવસો હોય તો ને લખાય બરાબર બરાબર કેટલા કેટલા લખવા લખવા પડે પડે આ ભાઈ આ ક્લાસમાં બેઠેલા વ્યક્તિ ને જ ખબર પડે દસ બરાબર ત્રણ થાય બાકી અચાનક કોઈ આવે ને તો એમને એમ થાય કે આગ્રા ની અંદર આ સાઈઠ બેડ ખાલી કરાવો સાઈઠ બેડ ની જરૂર છે આગ્રા ખબર ને બધાને શું થાય નહીં ખબર ભારતની સૌથી મોટી મોટી મેન્ટલ હોસ્પિટલ છે બરાબર ને એટલે એમ થાય ત્યાં સાઠ બેડ ખાલી કરાવવાની જરૂર છે ચાલો મને એક વાતનો જવાબ આવી જો ભાઈ આ ખબર પડે દસ બરાબર ત્રણ દસ ક્યાંથી આવ્યા સો વર્ષના પાંચ તો બસો વર્ષના દસ અને દસ એટલે એમાંથી પાછું એક અઠવાડિયું બની જાય એટલે કેટલા થાય મગજમાં બેસે છે હવે આ બે હજાર એકથી કરી આ ત્રેવીસો સુધી કેટલા વરસ થયા કેટલા વરસ થાય ભાઈ તો ત્રણસો વર્ષના વધારાના દિવસો કેટલા થયા પંદર એટલે કોઈ દિવસ વધારાના દિવસ સાત થી વધારે હોય ભાઈ પંદર દિવસની અંદર કેટલા અઠવાડિયા બની જાય બે સાત દુ ચૌદ તો વધારાના દિવસ કેટલા કહેવાય ભાઈ મગજમાં બેસે છે ખબર પડે છે કેટલા થયા ભાઈ પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને છ એકવીસ પણ એકવીસ બરાબર તો કેટલા થાય ઝીરો મગજમાં બેસે છે એટલે એક્ઝેક્ટલી ચારસો વર્ષે વધારાના દિવસો કેટલા હોય ઝીરો આજે કઈ તારીખ થઈ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ને છવીસ નહી ત્રેવીસ ખમા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના દિવસે જો મંગળવાર હોય વર્ષ પછી અહિયાં જો આજે કઈ તારીખ થઈ ઓગણીસ નવ થઈ હે ઓગણીસ નવ બે હજાર ને ત્રેવીસ ના દિવસે કયો વાર આવ્યો ભાઈ મંગળવાર આવ્યો કયો વાર આવ્યો ભાઈ તો પછી ઓગણીસ નવ એક્ઝેક્ટલી ચારસો વર્ષ પછી બે હજાર ચારસો ત્રેવીસ માં કયો વાર આવે મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો આપણે ગુગલ દેવ ને પૂછીએ અહીંયા જો ભાઈ ના ના મારી વાત તો નહીં દુનિયાના કોઈ ઉપર કોઈ વિશ્વાસ કરવો નહીં એટલી બધી વાર વિશ્વાસઘાત ઘાત થશે ને નહીં તો વોટ વિલ બી ધ ડે ઓન નાઇન્ટીન્થ ઓફ સપ્ટેમ્બર

ચારસો અને ચારસો વર્ષના વધારાના દિવસો કેટલા હોય મગજમાં બેસે છે તો હવે અલ્ટિમેટલી આવું કઈક થાય જોજો ભાઈ આપણે આવું કઈક કર્યું સો વર્ષના વધારાના દિવસ કેટલા થાય બસો વર્ષના ત્રણસો વર્ષના ચારસો વર્ષના સો વર્ષના ત્રણસો વર્ષના બસો વર્ષના ચારસો વર્ષના તો હવે તમે બોલો છો કેમ તો સામે લખેલા છે ત્રણસો વર્ષના બસો વર્ષના ચારસો વર્ષના આઠસો વર્ષના બારસો વર્ષના સોળસો વર્ષના બે હજાર વર્ષના બસો વર્ષના ત્રણસો ના એક વર્ષના એક વર્ષ કહું લે એક વર્ષના એક કે બે બંને બે હું તો જવાબ આજે એક કે બે બંને હોય શકે બોલો બે ક્યારે હોય અને એક ક્યારે હોય તો અલ્ટિમેટલી આ ચેપ્ટર હું આ રીતે પણ શરૂઆત કરી શકતો હતો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો લખી નાખો આવું જાન્યુઆરી મહિનાના વધારાના દિવસ ત્રણ ફેબ્રુઆરીના જીરો કે એક અઠવાડિયામાં વધારાના દિવસ કેટલા હોય એક અઠવાડિયાના વધારાના દિવસ કેટલા જીરો વર્ષના કેટલા એક કા તો બે પછી સો વર્ષના કેટલા પાંચ બસો વર્ષના કેટલા ત્રણ ત્રણસો વર્ષના કેટલા બે ચારસો જાગતા રહેજો ખાલી ચેક કરતો તો કોણ જાગે છે ચલો ચાસ ના હો ભૂલી જ ગયો તો ચલો ચારસો વર્ષના ના આવું ખાલી પેલા સીધું લખાઈને ચેપ્ટર ચાલુ કર્યું હોત ને તો પણ થયો પણ આપણે ગોખવાનું છે નહીં એટલે સમજવા માટે મેં તમારા બે કલાક લીધા કેટલા કલાક લીધા પણ હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ હવે શું થઈ રહ્યું છે ચેપ્ટરની શરૂઆત બાકી હું આવું બી કરી શકો કે લખી નાખો ભાઈ સો વર્ષના પાંચ બસો વર્ષના ત્રણ ત્રણસો વર્ષના એક ને ચારસો વર્ષના જીરો પણ એનાથી તમે દાખલા કદાચ જવાબ લાવી શકો પણ તમારો મગજનો વિકાસ થાય નહીં અને જો દાખલો કઈ ટ્વિસ્ટ થાય તો ગઈ ભેંસ બરાબર એવું ના થાય ને એટલા માટે આપણે આવું કર્યું તૈયાર છો બધા હા હવે તમારામાંથી બે હજાર પછીનું મોડલ કોણ છે હા અને તમારામાંથી જેને આગળ ઉમે છે કરી એમાંથી જૂન પહેલા બડ્ડે કોનો આવે છે હા કઈ બડેટ मार्च कई जून 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 सात चार वर्ष चलो बे दिए पहला बराबर अल्टीमेटली अल्टिमेटली सुन खबर है જ્યારથી કેલેન્ડર શરૂઆત થઈ ત્યારથી કરીને કેટલા વર્ષ ગયા બે હજાર એક વર્ષ જે ગયા એ બધે બધાના વધારાના દિવસ ગણવાના હોય કુદરત આવી ગઈ ઇટના સર પણ મજાની વાત એ છે મજાની વાત એ છે કે ચારસો વર્ષના વધારાના દિવસ કેટલા છે ભાઈ આઠસો વર્ષના બારસો વર્ષના સોળસો વર્ષના બે હજાર વર્ષના તો બોલો હા કે ના તો કેલેન્ડર જ્યારથી ચાલુ થયું ત્યારથી બે હજાર વર્ષના વધારાના દિવસ કેટલા ભાવ્ય બોલો હા કે ના હવે કેટલા વર્ષ ખતમ થયા બે હજાર વર્ષ પછી કંઈ ખતમ થયું બે હજાર એકનું ચાલુ જ છે જ બે હજાર એકનું ખતમ થયું છે તો શું ખાલી ખતમ થયું જાન્યુઆરી મહિનો ખતમ થયો થયો કે ના થયો ફેબ્રુઆરી ખતમ થયો થયો કે ના થયો અને માર્ચ ખતમ થયો મગજમાં બેસે છે ભાઈ જાન્યુઆરી

છ એટલે અને રવિ એટલે નહીં બરાબર રવિ એટલે કેમ કે વધારાના દિવસ ક્યારે સાત હોય નહીં થાય છે તો આ ત્રણ એટલે કયો વાર હોય બેનના ના બો બુધવાર બેન તમને ખબર છે તમારો બથ બુધવાર થયો હતો એવું પાક્કું છે કે હું ક્રોસ ચેક કરીને બતાવું બધા પાક્કુ સારું ચાલો

ચલો હવે આની અંદર મને એક વાતનો જવાબ આપજો કેલેન્ડર શરૂઆત થઈ ત્યારથી લઈને કેટલા વર્ષ સુધીનો નો હિસાબ એકદમ ક્લિયર છે બે હજાર બે હજાર સુધી તો કંઈ કરવાની જરૂર છે જ નહીં બોલો હા કે ના એટલે હવે શરૂઆત બે હજાર પછી કેટલા વર્ષ ખતમ થયા ચોથું વર્ષ સુધી ચાલુ છે કેટલા વર્ષ ખતમ થયા ત્રણ અને ત્રણે ત્રણ વર્ષ કેવા હતા સાદા એક વર્ષના વધારાના દિવસ કેટલા તો ત્રણ વર્ષના કેટલા ત્રણ તો ત્રણ વર્ષ ના ત્રણ દિવસ તો ખરા બોલો હા કે ના હવે ઓફિસિયલી તમે કયા વર્ષમાં એન્ટ્રી લેવી હતી બે હજાર ત્રણ સુધી હિસાબ પૂરો કરી નાખ્યો બોલો હા કે ના બે હજાર ચાર માં એન્ટ્રી લીધી બે હજાર ચાર માં જાન્યુઆરી પૂરો થયો ભાઈ હા કે ના તો બોલો લ્યા તો જાન્યુઆરી ના કેટલા ફેબ્રુઆરી ના કેટલા એક બે હજાર ચાર ની ફેબ્રુઆરી છે ફેબ્રુઆરી બે હજાર ચાર બે હજાર ચાર લીપ યર છે તો બે હજાર ચાર એટલે માર્ચ ના કેટલા માર્ચ ના કેટલા અને એપ્રિલ આખો પૂરો થયો ભાઈ એપ્રિલના ખાલી કેટલા દિવસ થયા સાત દિવસ થયા બોલો હા કે ના મગજમાં બેસે છે હવે અહીંયા જો ત્રણ ને ત્રણ છ અને એક સાત એનાથી કઈ તમુ ફરક ના પડે ઉડી જાય ડાયરેક્ટ સાત સાત ની તો કઈ ઇજ્જત જ નહીં કેલેન્ડરમાં કોની કઈ ઇજ્જત નહીં ભાઈ સાત ની પણ છતાં એની ઇજ્જત સૌથી વધારે જો એનો ઘડિયો ના આવડતો તમને કેલેન્ડરમાં કઈ ના આવડે બોલો હા કે ના બીજે ક્યાં સાત દેખાય તમને હું ના મને તો દેખાય રે રહ્યા ને અલ્ટીમેટલી ફરીથી કયો વાર કઈક વધારાના દિવસ કેટલા આયા ત્રણ ભાઈ તમે બુધવારમાં જન્મેલા છો સાચી વાત છે નહીં ખબર બધાની વચ્ચે ક્યાંય ઇજ્જત ગાળો પાર્ટ નહીં ખબર મને મને નહીં ખબર હું કયા વાર જન્મે ભઈ ચાલો પણ જોઈ લઈએ હે ગુગલ વોટ વોઝ ધી ડે ઓન સેવન ઓફ એપ્રિલ ટુ થાઉસન્ડ ફોર સેવન થાઉસન્ડ ફોર ફેર કયો વાર આવ્યો ભાઈ મગજમાં બેસે છે ખબર પડે છે ચલો જોજો તમને એક વાત કહું તમારે કોઈ કહેવાની નહીં હજી પરીક્ષામાં આપણે કોઈ કરવાનું છે પરીક્ષામાં તો જે ગણવાનું છે ને એ તો આખી અલગ જ રીતે ગણવાનું છે પણ હાલ હજી તો શું ચાલે છે ભાઈ આપણો કોન્સેપ્ટ હજી અભી હાલ તો આપણે ચેપ્ટર ચાલુ કર્યું બે મિનિટ પહેલા બરાબર પરીક્ષામાં તો જે કરશું ને રાપટિક સ્પીડે કરશું કઈ સ્પીડે કરશું દસ સેકન્ડની અંદર તમે બે દાખલા જવાબ લાવી શકો જો તમારી પ્રેક્ટિસ હોય તો કેટલા દાખલામાં કેટલા દાખલા જવાબ લાવી શકો બે કેટલી સેકન્ડમાં દસ સેકન્ડ એવું કરવાનું છે બોલો તૈયાર છો બધા ચલો હવે કોઈની જૂન મહિના પહેલા વર્ષ કોઈ પણ હોય જૂન મહિના પહેલાની બોલો બોલો ત્રણે ત્રણ બોલી જાવ બોલો બેન અઠ્યાવીસ માર્ચ ચલો પછી કઈ કરી છવ્વીસ ફેબ્રુઆરી ના વર્ષ નહીં જોતું મારે ચલો પછી આ તારીખ સૌથી પહેલા લેવાની હો આપણે મને જાન્યુઆરી બર્થડે વાળા દાખલા હોય ને મજા આવે ત્રેવીસ જાન્યુઆરી રાખીએ આપણે બે હજાર ને ત્રણ બરાબર ઓકે હજી કોઈ કઈ આંગળી ઊંચી કરી હતી કોને કરી હતી હા બાર ફેબ્રુઆરી ઓહો હો બે દિવસ વેલા આવી ગયા બેન એમ બાર ફેબ્રુઆરી બે હજાર ના રાખીએ બે હજાર ને ચાર લાખ બરાબર ચલો બરાબર સૌથી પહેલાં પહેલાં આપણે ચડદા ક્રમમાં આગળ વધીએ સૌથી પહેલાં પહેલાં કઈ તારીખ લઈએ કઈ લેવાય હું સૌથી પહેલાં પહેલાં ચડાક્રમમાં એટલે જાન્યુઆરી મહિનો પહેલો આવે બરાબર ને એને ગણીએ તો હવે હું બિલકુલ બોલવાનો છું નહીં હવે તમારે જ ખાલી બોલવાનું બોલો ક્યાં સુધીનો હિસાબ પહેલા ક્લિયર તો બે હજાર સુધીનો હિસાબ ક્લિયર તો એની એના એ હિસાબ ક્લિયર ના કેટલા લખી નાખું બોલો હા કે ના કયા વર્ષમાં આપણે એન્ટ્રી લઈ લીધી ઉદુ પૂરું બે હાજર ત્રણ માં જવું છે કેટલા વર્ષ પૂરા બે વર્ષ સાદા હતા ગળી બધા સાદા હતા તો બે વર્ષના વધારે દિવસ કેટલા થાય હું કઈ નહીં બોલવાનો તમારે બોલવાનું બોલો કેટલા લોકો અહીંયા આવે હવે શું કરું હવે મેં કયા વર્ષમાં ઓફિસરી એન્ટ્રી લઈ લીધી બે હજાર ત્રણ માં હવે એમાં કેટલા મહિના પતી ગયા એક બી પત્યો નથી ખાલી કેટલા ભાઈ એક વાત કહું ત્રેવીસ ક્યારે લખાય ત્રેવીસ એટલે કેટલા થાય ત્રેવીસ એટલે કેટલા થાય બે થાય બોલો હા કે ના કેમ કેમ કે ત્રેવીસ એ વધારા દિવસ જ છે ને અલ્ટિમેટલી તો તો વધારા દિવસ ત્રેવીસ માંથી એકવીસ ને તો કઈ છે મારો દાખલો પૂરો જીરો વત્તા બે વત્તા બે ચાર ચાર એટલે કયો વાર થાય ગુરુવાર કોની તારીખ હતી ત્રેવીસ જાન્યુઆરી બેન ગુરુવારે જન્મેલા છો

The 23rd of January 2003 fell on a Thursday. કયો વાર આવ્યો અને આપણે કયો આવ્યો સાચો ખોટો ભાઈ ચલો હવે કોનો વારો આવે 12 ફેબ્રુઆરી વાળો આવે બરાબર ને ચલો હવે તમે કો એમ કરીશ ના 12 ફેબ્રુઆરી ના આવે 2004 માં 2003 માં આવે છે ભાઈ 2004 ઓકે એ જ આવે ચલો શું કરું બોલો તમે કો શરૂઆત તમે કો ત્યાં થાશે પહેલા પહેલા સૌથી પહેલા મેલા જીરો પછી ત્રણ છે ના સાદુ વર્ષ ત્રણ વર્ષ પૂરા ત્રણ ઓકે પછી જાન્યુઆરી ના ત્રણ ત્રણ વર્ષ પૂરા બે હજાર ત્રણ સુધી નો હિસાબ પૂરો પછી તમે ઓફિશિયલી ફેબ્રુઆરીમાં એન્ટ્રી લીધી ફેબ્રુઆરીમાં જાન્યુઆરી ના કેટલા ત્રણ અને ફેબ્રુઆરી ના કેટલા સરસ સરસ જોરદાર ફેબ્રુઆરી ના આમ બાર ને પણ બાર લખાય લખો તો વાંધો પણ છે નહીં પણ એક સ્ટેપ આગળ થોડુંક હોશિયાર ની જેમ બાર માં વધારા દિવસ કેટલા કહેવાય કેટલા લખ્યા ભાઈ અહીંયા મેં ત્રણ ને ત્રણ છ છ પાંચ અગિયાર અને અગિયાર એટલે અગિયાર બરાબર અગિયાર બરાબર ચાર હસતા નહીં બધા અગિયાર બરાબર ચાર થાય ખરેખર થાય થાય અને ચાર બરાબર ગુરુવાર ચલો

કયું ગામ તું બોલને હું ત્યાં જ છું હું સમિતિ આ બધું ચીલોણા તમે કેણે પ્રપર આજે કેબીમાં ભણેલો આદર્શ હું કેબી માં ભણેલો આ સાત ક્યાંના હે ભાઈ

બંનેમાં માં સોમવાર આવે છે આન્સર સરસ તો આ સોમ બંને બુધવાર આવે જાવ ખબર નહી જોઈએ ચલો ચલો આ બાજુ આ બાજુ ભાઈ આ બાજુ આ બાજુ ક્યાં સુધીનો હિસાબ મારો ક્લિયર છે પેલા તો જીરો પછી કેટલા વર્ષ ખતમ થયા ચાર ચાર લીપ હતા કે સાદા હતા ત્રણ સાદુ અને એક લીપ બોલો હા કે તો ત્રણ સાદાના કેટલા ત્રણ ત્રણ સાદાના ત્રણ બોલો હા કે ના અને એક લીપ એના કેટલા એટલે ભેગા પાંચ લખ્યા હોય તો પણ ચાલે કેટલા લોકો ત્રણ ને બે કર્યું હતું આવું પાંચ ભલે કોઈ પાંચ ભેગા લખ્યા હોય કોઈ ત્રણ વત્તા બે કર્યા હોય કર્યું હતું ઓકે હવે આપણે ઓફિશિયલી કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી

તો આ તો બે હજાર પાંચ નું ફેબ્રુઆરી છે ઓગણત્રીસ ફેબ્રુઆરી આમાં હોય નહીં અને અઠ્યાવીસ દિવસમાં એક કઈ કર્યા એ તો કહા છે આયા એ તો ખબર ના મને ચલો વાંધો નહીં હવે ખબર પડી ગઈ ભૂલ બીજા કોને કોને ભૂલ કરી હતી એમ કહેવાય જેવી પાર્થભાઈ મારતી આવી ભૂલ થઈ બીજા બધા આપડી લો તમારે કોઈ નામ થવી જોઈએ નહીં કોને કોને સોમવાર નહીં આવે આંગળી ઊંચી કરજો પેલા ઓકે શું ભૂલ કરી દોસ્ત તમે એક દિવસ અહીંયા ફેબ્રુઆરીમાં

કેમ કે અંદર એક લિપિયર પણ છે બોલો હાકે ના એટલે છ વર્ષમાંથી પાંચ તો સાદા છે તો એ પાંચ વર્ષના પાંચ અને એક પેલું લિપિયર છે એના કેટલા બે બોલો હાકે ના એટલે કુલ કેટલા થયા સમજાવજો બે સાત ખા થયા સાત વર્ષના અરે વાહ સરસ ચલો આ છ છ વર્ષનો હિસાબ પૂરો બોલો હા હાકેના આ બે હજારના સુધીનો હિસાબ પૂરો આ છ વર્ષનો હિસાબ પૂરો અલ્ટિમેટલી કેટલા વર્ષનો હિસાબ પૂરો છ વર્ષ હવે ઓફિસિયલી તમે કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી ભાઈ બે હજાર સાત માં બે હજાર સાત માં શું પૂરું ભાઈ હું પૂરું લે તો જાન્યુઆરી ના કેટલા ફેબ્રુઆરી ના કેટલા છવ્વીસ બોલો હા કે ના પણ છવ્વીસ લખાય છવ્વીસ ની જગ્યા કેટલા લખાય કેટલા લખાય ભાઈ કોની કઈ ઇજ્જત જ નહીં આમાં મૂકો ઘરે વધ્યા કેટલા પાંચ ને ત્રણ આઠ બરાબર કેટલા થાય એક બરાબર કયો વાર આવ્યો કેટલા લોકોનામાં સોમવાર આવ્યો તો બરાબર કેટલા લોકો બંનેમાં સોમવાર આવ્યા હતા બે દાખલા વાળા કેટલા લોકો અરે વાહ સરસ બેનોમાં બે જ જણા છે કોંગ્રેચ્યુલેશન ચલો હવે થોડીક પ્રેક્ટિસ કરી પડશે બરાબર ને ચલો શોધો બધા તમને એક વાત કહું તમારે કોઈ કહેવાનું નહીં તમે આજે વર્ષોમાં કેટલા લીપિયર કેટલા સાદા વર્ષ એ કઈ રીતે ગણો છો ખબર બધા આવું અલગ અલગ કરીને ગણો છો પણ એક વાત સમજો હોય સમજો ખાલી ધારો કે બે હાજર દસ વાળા શું હોય ભાઈ બે હાજર દસ નું વર્ષ આપ્યું છે એટલે કેટલા વર્ષ ખતમ થઈ ગયા નવ વર્ષ ના વધારણ દિવસ ગણવા હોય ને તો બે રીતે ગણાય તમે આ રીતે ગણી શકો કે નવ વર્ષમાંથી માંથી કેટલા આવ્યા હશે બે દર ચાર વર્ષે એકવાર આવે એટલે બે લીપ હશે તો સાદા કેટલા હશે સાત આ સાત વર્ષના આ સાત વર્ષના સાદા વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા થાય સાત અને બે વર્ષ લીપ હોય તો એના વધારાના દિવસ કેટલા થાય ચાર તો સાત ને ચાર અગિયાર આમાં મજા આવે મને ડાયરેક્ટ ખબર પડે છે જો ભાઈ એક એક વાત સમજો કે અહીંયા ધારો કે નવ છોકરાઓ બેઠા છે આ લાઈનમાં કેટલા લોકો બેઠા છે નવ એ નવે નવ બે લોકો એવા છે કે જેના ખીચામાં બે ચોકલેટ છે કેટલી ચોકલેટ છે બે એ કયા કયા છોકરા ચોથો ને આઠમો બરાબર ને અને બાકી બધાના ખીચામાં કેટલા છે એક એક ચોકલેટ તો છે જ તો હું એવી રીતે નહીં ગણું કે નવમાંથી સાત લોકો પાસે એક એક ચોકલેટ છે એટલે સાત ચોકલેટ આ અને વચ્ચે વાળા બે છે જે બે બે ચોકલેટ લઈ મળે ચાર આવી રીતે ના ગણું હું શું ગણું નવે નવ પાસે એક એક તો છે જ કે નહીં નવે નવ પાસે એક એક તો છે કે નહીં એટલે નવે નવ વર્ષની એક એક તો ખરી એટલે નવ ચોકલેટ તો ખરી બોલો હા કે ના અને અંદર બે લીપીયર છે કે જે બે બે ચોકલેટ લઈને બેઠી પણ બે બે માંથી એક એક તો મેં ગણી લીધી નવે નવ માં એટલે હવે ખાલી ગણવાની કેટલી બાકી હતી બે જણ ની બે બોલો હા કે ના મગજમાં બેઠા છે શું કહું છું મને એક વાતનો જવાબ આપ્યો અહીંયા આ ધારો કે બે હજાર ચૌદ નું વર્ષ છે કેટલા કયા વર્ષનું વર્ષ છે તમને બે હાજર ચૌદ નું વર્ષ આપ્યું એટલે તમારે મગજમાં વિચારવાનું કેટલા વર્ષ ખતમ થઈ ગયા તેર તો તેર વર્ષના તેર તો વધારાના દિવસ હોય 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 જ પ્લસ અંદર કેટલા લિપિયર આયા ત્રણ લિપિયર આયા છે ચાર આઠ ને બાર તો એ ત્રણ ના એક એક ગણવાના બાકી રહી ગયા તો તેર દિવસ તેર વર્ષના વધારાના દિવસ કેટલા થઈ ગયા સોળ પછી ભલે તમે સોળ એટલે સોળ ડાયરેક્ટ ના લખાય સોળ એટલે બે લખો એ અલગની વસ્તુ છે પણ ખાલી ગણતા આવડે છે મગજમાં બેસાજે શું કહું છું હવે ચાલો કે આ હવે આપણે મજા કરીએ આજે આજે एक काम करो आज कई तारीख थी 19 આ સપ્ટેમ્બર મહિનો આવે નહી મજા આવે 2023 સાલે 24 સાલે ગઈ ખબર ન બતાજો જાગો છોન ચલો કેલેન્ડર શરૂ થયું ત્યાર થી લઈને ક્યાં સુધીનો હિસાબ ક્લિયર 2000 નું હિસાબ ક્લિયર એટલે એના કેટલા મોખ્યા તમે હવે કેટલા વર્ષ ખતમ થયા મારે તમને બે ના કરાવું તો બાવીસ વર્ષના વધારાના દિવસ ગણવા હોય તો શું કરશો બાવીસ વર્ષના બાવીસ શું ખરા જ બોલો હા કે ના પ્લસ અંદર કેટલા લિપિયર આવી ગયા કેટલા લિપિયર આવ્યા ચાર આઠ બાર સોળ ને વીસ દર ચાર વર્ષે એકવાર આવે તો બાવીસ વર્ષમાં પાંચ વાર આવે બોલો હા કે ના તો બાવીસ વર્ષના વધારાના દિવસ સીધા બાવીસ વત્તા પાંચ આવું જ કરવાનું ઘણા બધા કેવું કરતા હતા ખબર ઓલા

કે બે હજાર બાવીસ છે તો બાવીસ વર્ષના બાવીસ તો ખરા જ પ્લસ બધાની એક એક ગણવાની બાકી કોની બાકી બોલો હા કે ના પણ હવે હું એટલો બધો નવરો નહીં હાલ કે નવ નવમો મહિનો ગોતું આપણે ત્રીજો મહિનો ગોતીએ બરાબર ને મારે તમને હાલ બે હજાર ત્રેવીસ શીખવાડું નવમા મહિના હું આવશે એટલે શીખવાડીશ પાર્થભાઈ નવમો મહિનો પરીક્ષા નહીં પૂછાય પૂછાશે જ પણ એ વખતે આવું લાંબુ લાંબુ કરવાનું છે નહીં એટલે હાલ ચલો કેટલા વર્ષ ખતમ થઈ ગયા ભાઈ આપણા બાવીસ વર્ષ ખતમ બોલો આ કે ના હવે ઓફિશિયલી તમે કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી 2023 2023 માં કેટલા મહિના પડી ગયા કયા કયા જાન્યુઆરી ના ફેબ્રુઆરી ના માર્ચ ના ઓગસ્ટ ઓગસ્ટ ના ઓગસ્ટ લખાય લ્યા 19 બરાબર કેટલા લખાય 19 બરાબર કેટલા લખાય લ્યા 5 લખાય બોલો હા કે ના મગજ માં બેસે છે બધા ને આ 22 લખાય લ્યા ગણડા દેઓ કેટલા લખાય હવે સણડો કરો ચલો કોનો કોનો સણાવજો 5 ને 5 10 10 ને 3 13 ને 1 14 એટલે તો બધું ઉડી ગયું બોલો હા કે ના 0 એટલે કયો વા ગમી એટલું વરસ મોટું වણ તો કે પ્રોબ્લેમ થાય ચેક કરું છું કર લઈએ વોટ વસ ધ ડે ઓન 19th ઓફ માર્ચ 2023 The 19th of March 2023 fell on a Sunday. કયો વાર આવે છે તમને બધાને એક મગજમાં પ્રશ્ન થતો હશે અન થવો જ જોઈએ તો પાર્થ હવે આપણે આવા એડવાન્સ માં જીવીએ રહ્યા બરોબર ને આમ ગૂગલ માં સર્ચ કરો એ ભેગો તમને વાર મળી જશે આ શું કરવા મારી પાસે મજૂરી કરાવતા હશે એવું થાય કોઈ થવું જ જોઈએ પાર્થ હવે અમારી પાસે કેલ્ક્યુલેટર છે શું કરવા ઘડિયા અમે પાકા કરીએ આ કેલ્ક્યુલેટર લઈને બેસવા દેતા હોય તો એમના બાપાનું જાય શું એવું થાય કોઈના મગજમાં પણ તમને ખબર છે કોઈ કોઈ આઈટી નહીં આઈટી બેકગ્રાઉન્ડમાં કોડિંગ કરે શું કરે કોડિંગ કરવા માટે આ જે જવાબ કોમ્પ્યુટર આપે છે ને એની પાછળ એક લોજિક મેલવું પડે શું મૂકવું પડે લોજિક લોજિક શું મૂકે ખબર આ જ લોજિક મૂકે બસ એની ગણવાની સ્પીડ તમારા કરતા ફાસ્ટ હોય બાકી એ પણ કોમ્પ્યુટર પણ મગજમાં આ જ કરતું હોય જે તમે અત્યારે કરો મગજમાં બેસે છે કેલ્ક્યુલેટર પણ એ જ કરે જે તમે કરો પણ એની ખાલી ગણવાની સ્પીડ થોડી ફાસ્ટ છે મગજમાં બેસે છે શું કહું છું એ એટલે કોઈ પણ વસ્તુમાં લોજિક શીખવું જ પડે શીખવું પડે શીખવું પડે હવે ચાર દાખલા આપું છું જેના ચારે ચાર જવાબ સાચા પડશે જેના ચારે ચાર જવાબ સાચા પડશે એને મારા તરફથી પાંચ વાળી ચોકલેટ મળશે કેટલા વાળી મળશે ચાલો પણ પછી એક્ઝેક્ટલી ગણતરી હોય જોઈએ નહીં તો પાછું ગૂગલ માં જોઈને તમે લખી નાખો આ પાર્થ રવિવાર જવાબ સાચો હોય હું ગમે એમ લાવ્યો તમારા બાપા શું એવું નહીં મારે ચોકલેટ આપવાની એટલે મારા બાપા નું જાય બરાબર ને ચલો આઠ ફેબ્રુઆરી બે હજાર પાંચ નવ એપ્રિલ બે હજાર તેર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને ચોથો દાખલો આપી દો આઠ જૂન ચલો ચલો ટ્વિસ્ટ કરવો પડશે તો માનો કે ના માનો પણ હવે આગળ ખાલી બેસવામાં એટલો ફાયદો છે હજી મેં બહેન કંઈ એક્સ્ટ્રા સમજાવ્યું નથી કશું એમના માટે એક્સ્ટ્રા પ્રયત્ન કર્યો નથી પણ આગળ બેસવાથી છે ને તમારું ધ્યાન ફક્ત ને ફક્ત બોર્ડ ઉપર પેલામાં બધાના માથા દેખાતા હોય કોકની હેરસ્ટાઈલ ઉપર માથા જાય કોકના અંબોડા ઉપર ધ્યાન જાય જાય ઉંમર છે બરાબર ને એટલે ખરેખર જેને ભણવું હોય ને એનો પહેલો આગ્રહ તો એ જ હોવો જોઈએ હું આગળ બેસીશ કેમ કે આપણે શું કરવાયા છીએ અત્યારે એક સત્ય સનાતન હકીકત કહું છોકરાઓ માટે તો ખાસ હા સારી નોકરી હાથમાં હશે ને કાળિયામાં કાળિયા લાગતા હશો ને તો એ આમ છોકરી જોવા વાળા જે હશે ને એવું કહેશે છોકરો છોકરી એવું કહેશે સસુરાળ વાળો કે કાળો છે પણ ચોકલેટી છે બરાબર તો તમારું કાળું કોઈ જોશે નહીં પણ નોકરી સારી નહીં હોય ને ગમે એમાં મસ્ત લાગતા હશો ને ધોળો લાગે પણ ના કેનું છે જ બરાબર છે નહીં ખબર પડે આવું હોય બેનોમાં પણ એવું હશે બરાબર એટલે ખાસ અત્યારે તમારું ખાસ ને ખાસ ધ્યાન શેમાં હોવું જોઈએ ભણવામાં પછી તમે આમ અ લગ્નમાં જાવ ને કોઈના નોકરી સારી ના હોય ને તો તમને ક્યાં રાખે પીરોસ ઊભા રાખે રહેલા છો ઉભા પીરોસવામાં લગનમાં અને એના તમે જયારે સરકારી ગાડીમાં આવતા હોય ને તો જેના લગ્ન હશે ને એમના સસરા તમને લેવા આવશે કે આવો મહેમાન આવા આવો આવો સાહેબ અહીં બેસો અહીંયા બેસો તમારા માટે મસ્ત ખુરશી રાખીએ બરાબર ને એટલે માણસને જે માન મળે છે ને એ શેને મળે છે એના પ્રયત્ન મળે છે તમે હાલ કઈક પ્રયત્ન કરશો ને તો તમે કાલે જઈને માનના અધિકારી થશો બરાબર નહીં તો રેલે રેલા જ આવશે બરાબર એટલે ખાસ આગ્રહ રાખો આવું જ્યારે થાય ને ત્યારે શિક્ષક તરીકે મને આમ પર્સનલી કઈ વાંધો નહીં તમતાર તમને જ્યાં મજા આવે પણ શિક્ષક તરીકે મને ખોટું લાગે કે આગળની બેન્ચો જો ખાલી પડી હોય જો પાછળની પહેલા ભરાતી હોય એનો મતલબ આ ક્લાસની અંદર ભરવાવાળા લોકો ઓછા છે એટલે કોમ્પિટિશન તમારે બહુ ચિંતા કરવાની નહીં કોમ્પિટિશન આટલા આટલામાં જ છે તમને હું આવું જયારે કહું ને કે આગળ બેસવું જોઈએ ત્યારે અમુક અમુક લોકો પણ હોય તમને ખબર નહીં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ શું કહેતા શું કહેતા એમનું વાક્ય ધ બેસ્ટ માઇન્ડ ઓફ ધ ક્લાસ મે બી ફાઉન્ડ ઓન ધ લાસ્ટ બેન્ચ ઓફ ધ ક્લાસ હે ક્લાસ નું સૌથી સારામાં સારું બ્રેઇન છેલ્લી પાટલી થી મળે આવું બધા ખાલી આટલું જ યાદ રાખે પણ એને પાછળનું જે બોલ્યા હતા ને આખું કુક વાર ગૂગલ પર સર્ચ કરજો બટ આઈ નેવર સેટ ઓન લાસ્ટ બેન્ચ પણ હું ક્યારે છેલ્લી બેન્ચ બેઠો નથી એટલે ખાલી નમ્રતા સ્વીકારતા હતા કે છેલ્લી બેન્ચ વાળા પણ હોશિયાર હોઈ શકે પણ હું ક્યારે છેલ્લી બેન્ચ પર બેઠો નથી એનો એનો કહેવાનો મતલબ આ જે છેલ્લી બેન્ચ વાળા હોય ને એમને આમ બદલી નાખ્યો કે નાના એપીજે અબ્દુલ કલામ છેલ્લી વાળાના વખાણ કરતા વખાણ ના કહેવાય એમ કહેવાય હોઈ શકે છેલ્લે વાળા બી હોશિયાર હોય શકે એમાં કોઈ સંકાન સ્થાન છે નહીં પણ હું ક્યારે પહેલી બેન્ચ પર બેઠ છેલ્લી બેન્ચ પર બેઠો નથી ને એટલે આજે સાયન્ટિસ્ટ છું આવું કોણ કેતા હતા એપીજે અબ્દુલ કલામ છે એટલે હજી તો આ ભાઈ માટે મેં એક પણ હજી હું એક વાર એક્સ્ટ્રા ગયો નહીં સમજાયું નહીં પણ ખાલી ફરક એટલો કે આગળ બેસવાથી જ એટલો ફરક પડ્યો કે એમનો જવાબ આવી ગયો બરાબર એટલે નેક્સ્ટ ટાઈમ જયારે આવો ભાઈ ગમે કાલ લેક્ચર હોય બરાબર પણ પહેલી બેન્ચ જો પહેલી ભરેલી હોય ને તો એ ક્લાસ કેવો કહેવાય ખરેખર સિરિયસ કહેવાય મેં આવા ઘણા બધા ક્લાસ જોયા છે કે જે સિરિયસ ક્લાસ હોય ને આખે આખા ક્લાસ ભેગા બહાર નીકળે બહાર નીકળે મતલબ પાસ થઈ બહાર નીકળે આખો કાસ ધારો ક્લાસ થ્રી માં કોઈ વેકેન્સી આવી હોય કોન્સ્ટેબલની ની બે ચાર ની સિત્તેર જાય ભેગા સિત્તેર પાસ પણ હું ક્યારે થાય એક તો બધા અંદરો અંદર કોમ્પિટિશન ના માને તો અમુક અમુક તો નેરો માઇન્ડ વાળા હોય ને તો કોઈકને ને શીખવાડવું તો શીખવાડે નહીં આ મારો કોમ્પિટિટર જ છે ભાઈ આ કોમ્પિટિશન નહીં કોમ્પિટિશન બહુ મોટું છે ઉલટાનો એનો ઉપયોગ કરાય કે ભાઈ આનું ગણિત સારું છે અને આનું શું કહેવાય ઇંગ્લિશ સારું છે આને ગણિત શીખવાડે આને ઇંગ્લિશ શીખવાડે તો ટુગેધર વી રાઇઝ ખરેખર સાચું પડે તમારા ટીશર્ટ ઉપર લખેલું ખબર તમને કે નહીં ખબર જો એક આવો મેથ્સ નું કદાચ તમને બધાનું સૂત્ર ખબર હશે આ એ પ્લસ બી ના વર્ગ નું સૂત્ર કોઈ ખબર છે શું છે પ્લસ ટુ એ બી પ્લસ બી નું સ્ક્વેર છે ના સૂત્ર ખરેખર મેથ્સ એ ફિલોસોફી છે બહુ મસ્ત આ એ છે એ ખાલી પોતાનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે તો એનો વર્ગ થાય ખાલી એ સ્કવેર થાય બોલો હા કે ના માણો છો કેટલો થાય બી સ્કવેર બોલો હા કે ના પણ બે ભેગા થાય પેલા એ અને બી બે ભેગા થાય અને પછી પોતાનો વર્ગ કરવાનો પ્રયત્ન કરે ને તો આ એ સ્કવેર ને બી સ્ક્વેર જે પેલા થતા હતા એટલા તો થશે જ ને પ્લસ ટુ એ બી જેટલા વધારે થશે મગજમાં બેસે છે તમે એકલા એકલા મેથ્સ કરતા હશો ને એકલા એકલા ઇંગ્લિશ કરતા હશો એનું મેથ્સ પાવરફુલ થતું જશે આનું ઇંગ્લિશ પાવરફુલ થતું જશે પણ જ્યારે બંને ભેગા થશો ને ત્યારે કંઈક એક્સ્ટ્રા પાકું થશે ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ કઈ છે ખબર તમને કોઈ દુનિયાની સૌથી સારામાં સારી પદ્ધતિ ભણવા માટેની કઈ છે ખબર છે ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ ઇઝ ટીચિંગ જ્યારે તમે કોઈ વાત કોઈ શીખવાડી દો ને તો એને તો યાદ રહે જ રહે પણ તમારું સો ટકા પાકું થઈ જાય હે એટલે થોડુંક આમ જે પહેલો બધો દિવસ છે એટલા માટે કહું છું બાકી વાતાવરણ મસ્ત સારું હોય પણ એ વાતાવરણનો ઉપયોગ કરજો અને આમ નેરો માઇન્ડ ના બનતા આને હું થોડું શીખવાડું કાલ ઉઠીને પેપર દેવા બેસવાના એક સીટમાં એક માર્ક્સ માટે જતા સુધી આગળ થઈ જશે હું પાછળ થઈ જઈશ આવી કઈ ભાવના કહેવાય ને સ્વાર્થી ભાવના ના ચલો આમાં સૌથી પહેલા મેલા ક્યાં સુધીનો હિસાબ આપણો ક્લિયર છે ભાઈ હે ભાઈ 2000 સુધીનો ક્લિયર છે 2000 પછી કેટલા વર્ષ ખતમ થયા ભાઈ 4 તો 4 વર્ષના 4 તો ખરા પ્લસ એક લીપ વર્ષ આવી બોલો હા કે ના મગજમાં બેસે છે હવે જીરો લખતો નથી હવે ધીમે 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 બધી વેલ્યુ આપણે ઘટાડતા જશું ચલો હવે ઓફિશિયલી કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી ભાઈ આપણે 2005 માં લીધી જાન્યુઆરીના 3 અને ફેબ્રુઆરીનો 1 બોલો હા કે ના આ ટેન ટેન ગણા ઘરે ગયા બોલો હા કે ના ગયા ને ચાર ને ત્રણ ઘરે વધ્યા કેટલા બે બે એટલે કયો વાર થયો મગજમાં બેસે છે ચલો અહીંયા ફરીથી ક્યાં સીધું હિસાબ ક્લિયર છે ભાઈ આપણો બે હજાર પછી કેટલા વર્ષ ખતમ થયા બાર તો બાર વર્ષના બાર તો ખરા બોલો હા કે ના બાર વર્ષના બાર તો ખરા પ્લસ બીજા કેટલા લિપિયર કેટલા આયા ચાર આઠ ને બાર ત્રણ ત્રણ લિપિયર અને બાર પણ બાર ના બાર લખાઈ લે ઓકે હવે ઓફિશિયલી કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી બાર વર્ષ પૂરા બે હાજર માં એન્ટ્રી થઈ જાન્યુઆરી ના ત્રણ ફેબ્રુઆરી ના માર્ચ ના એપ્રિલ ના બોલો હા કે ના ખબર પડે છે બે ક્યાંથી આયા ભાઈ ભાઈ બે ક્યાંથી આયા એપ્રિલ ની સરસ એપ્રિલ ની તારીખ કઈ છે ભાઈ નવ નવ તારીખ નો મતલબ થાય સાત વત્તા બે બોલો હા કે ના સારું ચલો શું શું કેન્સલ થાય કઈ દેખાય છે આ પાંચ ને બે ઘર ભેગા બોલો હા કે ના વધ્યા કેટલા ત્રણ ને ત્રણ છ ત્રણ પણ નવ બરાબર તો કેટલા થાય બોલો હા કે ના નહીં તો બેન ના ઉડાડાય પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ બધું ઉડી ગયું ખાલી વધ્યા બે અલ્ટિમેટલી ગમે એમ કરો બે વધ્યા બે એટલે કોને આ બંને દાખલામાં મંગળાયા હતા ઓકે ચલો અડધા ઉપરની વિકેટો ગઈ મારું રિસ્ક થોડું ઘટ્યું ચલો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ કેટલા વર્ષ સુધીનો હિસાબ પૂરો ચાલુ થયું બે હજાર એક થી બે હાજર બાવીસ ખતમ થયા એટલે કેટલા વર્ષ પૂરા ભાઈ બાવીસ તો બાવીસ વર્ષ નો હિસાબ શું કરશો બાવીસ વર્ષના બાવીસ તો ખરા જ પ્લસ પાંચ બીજા બોલો બાવીસ વત્તા પાંચ થાય પણ હું બાવીસ લખું નવરો છું ને 22 ની જગ્યાએ કેટલા લખ્યા મેં ક્યાંથી આયા દોસ્ત 1 હોવા ભઈ અહીંયા લખતો ઉંદર કમ્પલ્સરી બધા નું ધ્યાન અહીંયા જોવું જોઈએ આ बाजू પછી તમારે લખવાનું થાય ક્યાંથી આયા દોસ્ત આ એક અરે વાહ આ બને તો અચાનક રેડબુલ પી લીધું લાગ્યો ત્યાં કોઈ જવાબ નતા આપ્યા અહીં જવાબ સાચા રેડબુલ લઈને હેન બેગો ચલો આ 22 રસનો હિસાબ પૂરો કયા વર્ષમાં એન્ટ્રી લીધી અને એના તો કેટલા દિવસ ખાલી જાન્યુઆરી ખતમ થયો નથી હજી જાન્યુઆરી ના ખાલી કેટલા દિવસ ત્રણ સરસ દસ પણ દસ નો મતલબ શું થાય ત્રણ મગજમાં બેસે છે પાંચ ને ત્રણ આઠ ને એક નવ બધામાં મંગળવાર જ આવે કેટલા લોકો ના ત્રણે ત્રણ માં મંગળવાર આવી ગયો ઓહો હો હો આ શું આમ કરો સારું ચાલો એક રાજનેતા હતા સભા સભાની અંદર સામે હજારો લોકો બેઠેલા હતા લાખો બેઠેલા હશે બરાબર અને શરદી થઈ જોરદાર રાજનેતા શું કર્યું ભારત અને પાકિસ્તાનનું જયારે યુદ્ધ થતું હતું ત્યારે એક વિમાન આમ ગયું એક વિમાન આમ ગયું એક વિમાન એટલે કોઈ ખબર ના પડે ભાઈ એવું આમે નહીં અને આમે નહીં આમ રાખે એટલે તમારા જે ગણવું હોય બરાબર ચાલો મને નહી શરદી બે હજાર આઠ અને એનું લિપિયર ઓગણત્રીસ ફેબ્રુઆરી ગઈ કે છે ગઈ એટલે કેટલા લિપિયર કેવાય ભાઈ અને અહિયાં આઠ જૂની જગ્યાએ આઠ ફેબ્રુઆરી હોત તો તો પછી એક જ તો હજી બે હજાર આઠ નું લિપિયર આવ્યું નથી મગજમાં બેસે છે ખબર પડે છે ભાઈલું ક્યાં અટકણા તમને હે શું છો બે હજાર ચાર નું લિપિયર અને બે હજાર આઠ નું લિપિયર બોલો હા કે ના બે હજાર આઠ માં ફેબ્રુઆરી મહિનો આવ્યો છે ને બે હજાર આઠ માં ફેબ્રુઆરી આવ્યો તો ઓગણતીસ પણ આવ્યો હોય તો કેટલા કર્યા ભાઈ અહિયાં બે આને કઈ ઇજ્જત નહીં જાતુ ચલો કયા વર્ષમાં એન્ટ્રી લઈ લીધી ભાઈ તમે હવે બે હજાર આઠ માં જાન્યુઆરી ના ફેબ્રુઆરી ના જીરો કે એક જીરો કેમ કે લીપ તમે આમાં ગણી લીધું છે બે વાર ના ગણતા માર્ચ ના એપ્રિલ મે અને જૂન એક જૂન નો એક કેમ

કેટલા લોકો ચારે ચાર દાખલા સાચા છે આટલી બધી ચોકલેટ નહીં લાવવાની રાખો રાખો આ તું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર સરસ બાર લોકો માટે ચોકલેટ તો આપણે લાવશું પછી લાવશું સો ટકા લાવશું મેં મારા કરિયરમાં પહેલા દિવસે તમે ચોકલેટ આપું એટલે અમુક ક્લાસમાં માં તમને બધાને પાછા મગજ ને એમ થાય કે આ લાલચ ચાલે રહ્યા અમને ચોકલેટ વાળી વાળી એ કોઈ લાલચ આપવામાં આવતી નથી પણ હા આ બાર લોકો માટે ખરેખર તાળીઓના ગરગડાટ થી સ્વાગત આપણે હવે સાત મિનિટ બાકી છે તો કોઈ નવો ટોપિક મતલબ હવે જે ઓરિજિનલ જે પરીક્ષામાં કરવાની છે એ હજી આપણે ચાલુ કરતા નથી એ જોવા માટે શીખવા માટે જોતા રહો નું લેક્ચર નેક્સ્ટ ટાઈમ ઈસી જગ્યા પે ઈસી સમય પે બરાબર ને હવે કોઈને કંઈ કઈ ડાઉટ હોય તો મને કહો હજી તમે જે આવું કરો છો ને આમ બી તમારા જવાબ તો ફાસ્ટ જ આવે છે પણ એક બે વસ્તુ એવું ના કરવું પડે અને હજી વર્ષ લીધા એ બે હજાર પછી ના જ લીધા ઓગણીસો સુડતાલીસ નું શોધવું હોય તો પંદર ઓગસ્ટ તો એવા બધા જે વર્ષો છે એ એના માટે શું કરશો તો એ બધા માટે આપણે ક્યારે મળીશું એટલે અહીંયા કેલેન્ડર ખતમ થયું નથી ખાલી કેલેન્ડરના આપણે શરૂઆત કરી છે હજી નેક્સ્ટ લેક્ચર ફરીથી કેલેન્ડરમાં જશે આપ્યું પણ આજે જે કર્યું એ ખબર પડે છે હે ને આપણે અલ્ટિમેટલી કંઈક આવું શીખ્યા અલ્ટિમેટલી કે ભાઈ એક અઠવાડિયાના વધારાના દિવસ કેટલા હોય અઠવાડિયાના કેટલા હોય જીરો મહિનાના કેટલા હોય એકત્રીસ દિવસનો હોય તો ત્રણ ત્રીસ દિવસનો હોય તો બે ઓગણત્રીસ દિવસ નો હોય તો અઠ્યાવીસ દિવસ નો હોય તો મહિના પછી વર્ષના વધારાના દિવસ કેટલા હોય સામાન્ય હોય તો એક સૌથી પહેલા જ આવે એમ ના આવેલા જોરદાર સામાન્ય હોય તો એક અને લીપ હોય તો પછી આપણે શું કર્યું સો વર્ષના ભૂલી ગયા બધા સો વર્ષના બસો વર્ષના ત્રણસો વર્ષના અને ચારસો વર્ષના અને એનો હજી કઈ આપણે આમાં ઉપયોગ કર્યો નથી કર્યો છે ભાઈ પણ એનો ઉપયોગ હવે ક્યારે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં હવે જેને કંઈ ડાઉટ હોય એ લોકો મારી પાસે ડાઉટ લઈને હું બેસું છું બાકી બધા માટે લેક્ચર અહીંયા ખતમ થાય છે બરાબર ને આવતીકાલે શાનું લેક્ચર છે તમારું ક્વોલિટીનો ડેમો લેક્ચર છે બરાબર ચલો ફરીથી મળીએ ત્યાં સુધી ટેક કેર બાય બાય ખુદા હાફિઝ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી ખમ્મા ગણી સસ્ત્રેકાલ જય જય ભારત જય જય ગરવી ગુજરાત